સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. હે ભગવાન, આને પાછું ચાલુ કર્યું. હરી હરી ઓ હરી ઓ. કાનની માલી પા, રૂના પૂમડા નાખ્યા હોય ને તોય અવાજ કાનમાં ઘરી જાય. કાનના રક્ષણ માટે કંઈક બીજું કરવું પડશે. એક તો ઈ ભરે ને એનો અવાજ એ ભરે. મધુ બંધ કર. બધું હરી 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 ઓ હરિ ઓમ હરિ ઓમ. ત્વમેવ ફાધર ચ મધર ત્વમેવ. હે ભગવાન, મોબાઈલ નો આ ઉપયોગ કરવાનો? અરે અંગ્રેજી માં ફાડી ફાડી ને અમારા મગજ નું તો દહી કરો છો. અલ્યા ભગવાન ને તો મૂકો. બાપુજી, પ્રેયર તો કોઈ પણ લુંગીઝ માં કરી શકાય. એ લુંગીસ ના કહેવાય, લેંગ્વેજ કહેવાય. ધેર યુ આર બાપુજી, ધેર યુ આર. ઓ ગોડ, આજ સુધી તમે મને ઓલ આપ્યો છે, મારા બધાય પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. બસ મારો એક નાનકડો પ્રોબ્લેમ સોલ્વ કરી આપો ને. આ ઘર માટે એક સની લિયોન મોકલો ભગવાન. એ શું શું માંગે છે ભગવાન પાસે? અરે સની લિયોન ઘરમાં આવીને આખું ઘર ગધેડે ચડશે, આખું ઘર. બાપુજી, થોડોક વિચાર તો કરો. સની લિયોન જો આ ઘરમાં આવે તો તમારા દીકરાને કેટલી શાંતિ થઈ જશે. અને હા, તમને કંપની મળી રહેશે. મારે કોઈ કંપનીની જરૂર નથી. હા, તને ખબર છે સની લિયોન એટલે શું? હા, જમાઈ. એને સની લો કહેવાય. ધેર યુ આર બાપુજી. આજુબાજુ પથરા નથ પડ્યા. પાનો આવા દે આજે પાનું ને, માંડીને વાત કરું છું. સમજે છે શું એના મનમાં? બાપુજી, હા, તમે મને બોલાવ્યો અર્જન્ટ ફોન કરીને. ભાનુ, જીવનમાં મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બાપુજી શું વાત કરો છો? આ ઉંમરે? શોભે છે તમને. શું શું નામ છે બાનુ? એ તું સમજે છે એવી ભૂલ નથી થઈ. મારી ભૂલ એ થઈ છે કે મેં તને મધુમતી સાથે પરણાવ્યો, મારી ભૂલ થઈ ગઈ છે. અરે ધડ બાથા વગરનું ઇંગ્લિશ બોલી બોલીને મારું માથું કઈ જાય છે. આમાં ને આમાં હું મારી કાઠિયાવાડી ભૂલી જવાનો છું. સમજાવે ને? સમજાવું છું, સમજાવું છું. મધુ, મધુ, મધુ! એ આવી. હાય હાય, શું થયું? તમે કેમ આમ ફ્રાય થઈ ગયા છો? ગરમ. ધેર યુ આર બાપુજી. હાય હાય બાપુજી, તમે કેમ આમ બોઇલ થઈ ગયા છો? બોઇલ બંધ કર તારું આ ખોટું અંગ્રેજી બોલવાનું. તારા અંગ્રેજી થી અમે લોકો ત્રાસી ગયા છીએ. યુ ઇલિટરેટ. હા હા, હું ઇલેક્ટ્રિક છું, એમાં મારો વાંક છે. હું તમારા કારણે ઇલેક્ટ્રિક છું બાપુજી, તમારા કારણે ઇલેક્ટ્રિક છું, મારા મા બાપ ના કારણે ઇલેક્ટ્રિક છું, આખી દુનિયાના કારણે ઇલેક્ટ્રિક છું.
એનો જવાબદાર કોણ છે? હું ઇલેક્ટ્રિક છું, બોલો. પાછા રેન થઈ ગયા. કઈ વાંધો નહીં, બસ એક વાર આ ઘરમાં એનઆરઆઈ જમાઈ આવે ને પછી જોઉં છું કે મને અંગ્રેજી બોલતા કોણ રોકે છે. ઇંગ્લિશ સ્પીકિંગ. હેલો હેલો, દેસી વિદેશી મેરેજ બ્યુરો? હાજી બોલો. લુક લુક, મને મારી દીકરી મોસમ માટે એક એનઆરઆઈ મુરતિયો જોઈએ છે, તાત્કાલિક મોકલી આપો. તમારી દીકરીનું ડિસ્ક્રિપ્શન? શું? મારી દીકરીનું પ્રિસ્ક્રિપ્શન? પ્રિસ્ક્રિપ્શન નહીં, ડિસ્ક્રિપ્શન. બેન, ધેર યુ આર. તો સાંભળો, મારી મોસમ શરમાડતો એટલી કે કોઈની આંખોમાં આંખ નાખીને જોવે સુદ્ધા નહીં. સ્વભાવે તો એકદમ શાંત, ગુસ્સો તો ક્યારે આવે જ નહીં. ભાઈઓ અને બે બહેનોના ભાઈઓ, પરમ કૃપાળુ ઈશ્વરની કૃપાથી આજે અમે નવા ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તાલિયા. બોલવા દે. ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ. હા, ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ કે ભગવાન આપણા ધંધામાં હા બરકત આપે અને હું બહુ જ રૂપિયા વાળો બનું. તાલીઓ. બહુ મોટો માણસ બનું. તાલીયા. અને એટલા બધા રૂપિયા કમાઉં કે તમને તમારો પગાર આપી શકું. તાલીયા. તો ચાલો આપણે નવા ધંધાની શરૂઆત કરીએ. ચાલો ચાલો ચાલો. હેલો હેલો, ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? કોણ છે ભાઈ તું? જોડે રે જો. અરે હું શું કહું છું ભાનુ? જોડે રે ભાનુ. કોણ છે આ? ડોન્ટ વરી, હું કહું છું ને, આઈ એમ કોમલ. હા, એ તો લાગે જ છે. કમિંગ ફ્રોમ યુએસએ. એટલે તમે એના લાઈ છો? એક્ચ્યુઅલી તમે છાપામાં એડ આપી હતી ને કે છોકરો જોઈએ છે. હા, તે અમારે છોકરો જોઈએ છે. તમે સાચે એના લાઈ છો? હા, તો ચાલો આવો મારી સાથે. 1 મિનિટ. હા, તમે પણ આવો. ચાલો. આ પાર્સલ તેજ મંગાવ્યું લાગે છે. ધેર યુ આર બાપુજી. હું ધેર યુ આર. તમે ત્યાં કેમ બેઠા છો? અહીંયા બેસો ને, ખસો, આવો ને. તમે જશો પછી આવીશ. હો, પ્લીઝ આવો ને પાસે. ભાઈ, સોરી, તમને ભાઈ કહું તો ચાલશે ને? હા હા. અચ્છા, મને કહો, તમે ડ્રિંકમાં શું લેશો? સોરી, હું ડ્રિંક્સ નથી કરતો. હો, એક્ચ્યુઅલી ડ્રિંક કર્યા પછી છે ને મને મને ચડી જાય છે. એ પાછું ઘર પાછું ઘર, બહુ મજા આવી. કરતો કરતો. મને ચડી જાય છે. બાપુજી, યુએસએ માં તમે કઈ કામ કરો છો ખરા? એક્ચ્યુઅલી મારા પપ્પાને સાડીઓનું છે. ઓ, કેટલી સાડીઓ છે તમારા પપ્પાને? આને સાડીઓ જ ઉછેર્યો છે. સાડી? સાડીઓ નહીં, સાડીઓ. પપ્પાને સાડીઓનો બિઝનેસ છે અને અને ત્યાં છે ને
ત્યાં હું આવતા દરેક કસ્ટમર ને સાડી પહેરીને બતાવું છું. ચલો તમને પણ બતાવું. હા આંટી, તમારી સાડી કાઢો ને. મમ્મી, આ પપ્પા કોની પાછળ ગન લઈને ભાગ્યા? બેટા, એ તો તને એનઆરઆઈ છોકરો જોવા માટે આવ્યો તો ને, એની પાછળ. મધુ, મધુ શું કરે છે તું? ના ના, મારી એકની એક લાડકવાળી દીકરીના લગ્ન આવા આવા એનઆરઆઈ સાથે કરાવવા માંગે છે? હ, એક વાત સાંભળી લે, મારી દીકરી આવા બાયલા અને ડરપોક છોકરા સાથે લગ્ન હરગિજ નહીં કરે. એ જેની સાથે લગ્ન કરશે તો બાહોશ હશે, ડેરિંગ બાજ હશે, પછી ભલે ડોન, ગુંડો કે મવાલી કેમ ના હોય. અરે પપ્પા, મમ્મી જોયું, પપ્પા કોઈ ડોન જોડે મારા લગ્ન કરાવવા માંગે છે. યુ ડોન્ટ લાઈક ઈટ, રાઈટ? જવા દે ને બેટા, તારા પપ્પાની વાતોનું ધ્યાન નહીં દે. તારા માટે છોકરો તો હું શોધીશ, જોતી રહેજે. એવો એનઆરઆઈ જમાઈ લઈ આવીશ ને કે આખી દુનિયા જોતી રહી જશે. મેં તો બધા મેરેજ બ્યુરોમાં તારું નામ લખાવી જ દીધું છે. કોઈ ને કોઈ એનઆરઆઈ જમાઈ તારી સાથે વેલ્ડિંગ કરવા માટે આવતો જ હશે. હે ભગવાન. અરે વેલ્ડિંગ નહીં, વેડિંગ, વેડિંગ. ધેર યુ આર માય સ્વીટુ. અરે મમ્મી, મમ્મી, દાદુ, દાદુ, સાંભળ્યું તમે? હા સાંભળ્યું. ઈ તારો બાપ છે ને? હું ઈનો એ બાપ છું. સરાય મુજાતી નહીં દીકરા, હું તારા લગ્ન કોઈ આવા છોકરા અરે થવા જ ન દઉં. તારી હાટું તો કાઠિયાવાડી હાવજ જ ગોતીશ. ભાડનો દીકરો, એ સોરઠનો સાવજ હું ગોતી કાઢીશ. દાદુ, દાદુ, અરે યાર. અને પછી પેલું લેક્ચર કેમ આજે એકલા? ઓલા, તમારા મેડમ ક્યાં છે? મોસમ, મોસમ ક્યાં છે? દેખાતા નથી. દુષ્યંત, એકવાર ના પાડી છે ને અમારી સાથે વાત કરવાની? મોસમે તને કેટલી વાર સમજાવ્યું છે ને. ચલ હટ, અમને અમારા રસ્તે જવા દે. એ સીધી રીતે વાત કરવાની મારી સાથે, ખબર પડી? જીજાજી, તારા થવાનો છું. મોસમ સાથે લગ્ન કરીશ ને એટલે જીજાજી, ખબર પડી? એટલે તું મોસમ સાથે મેરેજ કરવાનો છે? તારું થોબડું જોયું છે અરીસામાં? બહુ હસું આવે છે. હા બે, તારી તો ના પાડી છે ને તને, ના પાડી છે ને, સમજાતું નથી. આજ પછી મારી કે મારા ગ્રુપ સામે જોયું તો તો શું કરીશ? કોને બોલાવીશ? તારા બાપની કોલેજ છે. હે, તારો ને તારા બાપનો રસ્તો તો હું કરીશ. ચાલ. બે આવી રીતે ઊંઘી રહેશે ને તો બોસ બનવાની ટ્રેનિંગ ક્યારે લેશે? જાણે ને એ બોસ. બોસ બનવાનું છે ને તો ત્રણ વસ્તુ શીખવી પડે. હા, બોલવાનું, ધોની જેમ સ્ટાઈલ મારવાની, હસવાનું. ઓકે, બોલવાનું ચાલુ કરો, ઓન કરો. હેલો, હા રમેશભાઈ, મેં તમારા છોકરાનું કિડનેપિંગ કર્યું છે, 1000 રૂપિયા મોકલાવો ને. નહીં ભાવે યાર, નહીં ભાવે આને. એ બોસ, તમે સ્ટાઈલ મારતા શીખી જાઓ. આમ આમ મેં તારા છોકરાનું કિડનેપિંગ કર્યું છે, જલ્દીથી 20,000 રૂપિયા મોકલી આપ. ડિયલ સિમજે, ડિયલ ડિયલ. હા, શું નામ રાખ્યું છે? દુષ્યંત. હા એ તો બરાબર, નામ શું છે? નામ છે દુષ્યંત. હા છે, એવું છે ને. હા બોલો, કેમ આવ્યા છો? સોપારી આપવાની છે. કેટલા કિલો આપવાની છે? 1 કિલો વાળી. કિડનેપિંગ કરવાનું છે, કિડનેપર છે ને? કોનું કિડનેપિંગ કરવાનું છે?
અરે વાહ, ડાઈ છોકરી છે તાર કાકાની દીકરી. ભાનુ પ્રતાપ ની છોકરી નું કિડનેપિંગ કરવાનું છે. ભાનુ પ્રભાવ ભાનુ પ્રતાપ ની દીકરી નું કિડનેપિંગ નહી થાય. આ તો બહુ મોટો ડોન છે, અમારાથી પણ મોટો ડોન છે. નહી થાય, નહી થાય. તું નહીં કરે તો કોઈ વાંધો નહીં, 10 કરોડ રૂપિયા માટે કોઈ પણ તૈયાર થઈ જશે. એની દીકરીને છોડાવવાના 10 કરોડ રૂપિયા ભાનુ પ્રતાપ આપશે અને બીજા 5 કરોડ રૂપિયા હું આપીશ. પણ મને એ તો કહો કે આ છોકરીને કેમ કિડનેપ કરી તમારે? એણે મારી સાથે પંગો લીધો છે. મારે એને અને એના બાપને સીધા દોર કરવા છે. તો ઠીક છે, આ કામ અમે લોકો કરીશું. બરાબર, લાવો દિલ પાકી. થેન્ક ગોડ. હેલો, ક્યાં છે તું? ક્યારની તારા ફોનની રાહ જોઉં છું. લિસન, મારા ઘરમાંથી લગ્નનું પ્રેશર વધી રહ્યું છે. પ્લીઝ જલ્દી ઘરે આવી જા. સી, કાઠિયાવાડી તો તું છે જ, એટલે દાદુ સામે દુહાચંદ લલકારજે એટલે દાદુ ખુશ. અને મોમને એનઆરઆઈ જમાય જોઈએ છે તો તું ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલજે. અને હા, થોડું એનઆરઆઈની જેમ થોડા નાટક કરી લેજે, થોડી સ્ટાઇલ કરી લેજે, એટલે મમ્મી પણ ખુશ. રહી વાત પપ્પાની, તો કોલેજમાંથી ઘણી બધી દાદાગીરી કરી છે ને, બસ એ જ તારે પપ્પાની સામે બતાવવાનું છે. થોડી સ્ટાઇલ બતાવજે, થોડું ડેરિંગ બતાવજે, લાઈક અ રિયલ ડોન, એટલે પપ્પા પણ ખુશ. પ્લીઝ જલ્દી ઘરે આવી જા અને બધાનું મન જીતી લે. અને હું પણ એવું જ બિહેવ કરીશ કે હું તને ઓળખતી જ નથી. બધું મારી પર છોડી દે, બસ જલ્દી આવી જા. જો 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 આ શું કરે છે બોસ? આ શું કરો છો? લખોટી રમું છું. અને સ્નૂકર ટેબલ કહેવાય બોસ. હું શું કહું છું, સોપારી તો લઈ લીધી, હવે કરશું શું? કરવાનું શું? ચૂનો નાખીને મસળીને ખાઈ જવાનું? એમ નહીં, કિડનેપિંગ ની સોપારી લઈ લીધી છે તો કિડનેપિંગ કરશું કેવી રીતે? મને નથી ખબર બોસ. આપણી પાસે મસ્ત પ્લાન છે. 99 રૂપિયામાં અનલિમિટેડ કોલ્સ અને 1 GB ડેટા ફ્રી. કિડનેપિંગ નો પ્લાન બોલ. હા, કિડનેપિંગ નો પણ મસ્ત પ્લાન છે. આપણે મોસમ નું કિડનેપિંગ. નામ નહીં બોલવાનું, નામ નહીં લેવાનું, ખબર પડી જાય. ઓકે, નામ નહીં લેવાનું. આ કોણ છે? પેલી. પેલી એટલે મોસમ. ઈ, નામ નહીં લેવાનું, ખબર પડી જાય. અને આ કોણ છે? પેલો. પેલો કોણ? ભાનુ પ્રતાપ. ઈ, કીધું ને નામ નહીં લેવાનું, ખબર પડી જાય. નામ નહીં. અને આ ત્રણ આપણે. હવે જો આપણે પેલેનું કિડનેપિંગ કરવું હોય તો પેલાને ખબર પડી જાય. જો પેલાને ખબર પડી જાય તો એ પેલા પેલા પેલાને બોલાવી દે. પેલો ડોન છે, પેલો પેલીને પેલું કરે છે, એટલે પેલો પેલીનું પેલું નહીં થવા દે. પણ આપણે તો પેલીનું પેલું કરવું જ છે. પણ આપણે પેલું કરવા માટે પહેલા પેલાને હટાવવો પડશે. પેલીનું કિડનેપિંગ થઈ જાય તો પછી પેલાને પેલું મળી જાય. અને આપણને પેલું ના મળે તો આપણને ખરેખર પેલું મળશે જ નહીં. પણ આપણને તો પેલું જ તો પછી આપ ભગતની પત્ની પર લાગી. બોલતો નથી એટલે યાર, ક્યાંનો પેલું 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 કરે છે? પેલી 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 કરે છે. હરકી રીતે બોલ લે, ખબર પડતી નથી. અરે પણ હું એમ મગજ ગાડું કરી નાખી યાર. પણ પેલા ને પેલું કરવું હોય તો પેલી ને પેલું જે કરવું હોય કર, પણ પેલું પેલું ના બોલ યાર. જો હું તમને સમજાવું, પેલી ને પેલું ફરી પાછો બોલો. પેલું આન કેલી યાર, નહીં બોલવાનું. મારે જ ફોન કરવો પડશે પેલાને. પેલો નહીં એટલે કે ચંદુને ફોન કરવો પડશે. એ પેલીનું કિડનેપિંગ કરશે. અરે બંધ થઈ જાની યાર, પેલી પેલી કરે છે, પેલું કરે છે, બધીયા શાંતિ રાખની યાર. ઈ, લાગી લાગી લાગી. ચંદુ, બોસ બોલું છું. સાંભળ, એક બહુ મોટી સોપારી મળી છે. ભાનુ પ્રતાપ ની દીકરી મોસમ નું કિડનેપિંગ તારે કરવાનું છે. તું જ્યાં હોય ત્યાંથી જલ્દી આવી જા. ફ્લાઇટ પકડ, બસ પકડ કે પછી રિક્ષા પકડ, પણ જલ્દી આવ.
Yes, yes, I have reached India. No, 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 don't worry. હું જે કામ કરવા ઇન્ડિયામાં આવ્યું છું એ કામ પતાવીને જ પાછું આવીશ. Don't worry. Okay, see you soon. પહોંચી ગયા લ્યો. બંગલો તો બાકી એકદમ ટોપના પેટનો બનાવ્યો છે. ઓ ગોરી મોરી, ક્યાં છે મારી પાતળી પદામણી? ઓ ક્યાં છે મારી પાતળી પદામણી? ઓ હુ આર યુ? હે, હુ આર યુ? હું અહીં છું. અરે તમે કોણ છો? ઓ ઓળખાણ આપવાની છે? હા, આપણું નામ છે ચંદનસિંહ. ગુજરાતની માલીપાઓલો ઊંચો ગઢ ગિરનાર છે ને, ઈ જૂનાગઢ થી હું આવ્યો છું મારી ગોરાંદે ને મળવા. ગોરાંદે? પણ ભાઈ અહીંયા કોઈ ગોરાંદે નથી રહેતી. નથી રહેતી? પણ હરનામું તો આ જ છે, રુદ્ર પ્રતાપના દીકરા ભાનુ પ્રતાપની દીકરી. મોસમ, એનું નામ મોસમ છે. હા હા, ઈજ ઈજ મોસમ. મોસમ, તમે મોસમ ના હું થાવ? આઈ એમ મોસમ્સ મધર. ના હોય? હે, એટલે તમને જોઈને એવું લાગતું જ નથી કે તમે માં બની શકો એમ છો? શો? ના ના, એટલે એટલે એમ કહેતો તો. ઓહો, આ તમારો ચહેરો તો જોવો, એવું લાગે છે કે ખાલી 20 વર્ષના જ છો. આ તમારા વાળ જોઈને એવું લાગે છે કે તમે હજી માત્ર 21 વર્ષના જ છો. અને અને તમારી બુદ્ધિ જોઈને એવું લાગે છે કે તમે હજી 10 વર્ષના જ છો. તણીનું ટોટલ 51 તો કરવું પડે ને. ઉભો રે, મારી બુદ્ધિ 10 વર્ષ જેટલી છે, તું મને કહે છે? સ્ટોપ કર, સાંભળો તો ખરા. અરે વાહ 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 વાહ, કેટલે વખતે આવો વેશ અને આ ભાષા સાંભળી મજા પડી ગઈ. પહેલા મજા પડી ગઈ એમ ન કહેવાય, તઈ જામો પડી ગયો એમ કહેવાય. હાય હાય, પાયજામો પડી ગયો. અરે સાચો સાચો. અરે હવે એ અકલમઠી પાયજામો પડી ગયો એમ નત કહેતો. ઈ હું બોલ્યો, સાંભળ, જામો પડી ગયો. જામો પડી ગયો એટલે મજા પડી ગઈ. એમને છોડો, ઈ કયો છોડી ક્યાં છે? અરે ઈને મળવા તો ન્યાથી છે કાંઈ લગણ આવ્યો છું. આજે છોડીને જોશું, કાલે હક પણ અને પરમ દાડે લગન. આ તો બધું નક્કી કરીને જ આવ્યો છે. એ ભાઈ કોણ છે તું? હા, અમે તને ઓળખતા નથી. નો ઓળખો એ જ સારું છે. એ દાદા, ગામમાં તમે ત્રિકમસિંહને વસન આપ્યું તું, તમારી મોસમના લગન ચંદનસિંહ સાથે જ થશે. નાનપણમાં સાંભળેલી વાત ને આજે હાથી માંડીને આવ્યો છું. બાપુજી કહી દો આને, મારી મોસમના મેરેજ આવા અભણ ગમાર જોડે નહીં થાય. અરે આને તો અંગ્રેજીનો અ પણ નથી આવડતો. નો વર, નો વર, નો વર. અરે નો વર. અરે આ હું મેરતા મેરતા ગયા. હવે એને મુખને તડકે હું બેઠો છું ને, તારા લગન થશે ને તો મોસમ હારે જ થશે. જ્યાં લગન હું જીવતો છું. હા પણ એક મહિનો ખેત જો. હા જો, હવે તારી રહેવાની વ્યવસ્થા કરી દઉં. અને તને કહું છું, તારે હું કરવાનું ખબર છે? તારે મોસમને તારા પ્રેમમાં પાડી દેવાની, સમજો ને? પાડી દેહું દાદા, પાડી દેહું. પાડવા માટે જ તો અહીંયા આવ્યો છું.
હલો એ હલો ની આગલી સીધો સીધો થોડ્યો કેમ આવ્યો અંદર ગોલકીના ગોલકીના અ ન્યુ ગુજ્જુ વર્ડ નાઉ વોટ ડઝ ધેટ મીન એક્ચ્યુઅલી અબે ગોલકીના એટલે ગુડ મેન ઓ થેન્ક યુ સો મચ બાય ધ વે યુ આર ઓલસો ગોલકીના અરે છાનો મારો બેસ એમ કહું છું તને ઓ યુ મીન સિટ ડાઉન ઓલરાઇટ થેન્ક યુ ઓલ્ડ મેન થેન્ક્સ અ લોટ થેન્ક યુ એક્ચ્યુઅલી હું એનઆરઆઈ છું યુ નો ઓ એનઆરઆઈ કેમ આવ્યા જો અહીંયા ઓ યા હું તમારી ડોટર સાથે મેરેજ કરવા માટે આવ્યો છું ખોટો ધક્કો થયો બાપા તને મારે ડોટર જ નથી નહીં નહીં છે તમારી ડોટર છે She has got a name also. What's her name? Mausam. Ah, Mausam the awesome. Joyu, tamne yaad aavi gyu ne ke tamare daughter che? Hu actually ahiya ene j madva aivu chu. Aivu chu? Yeah, yeah. Tu jene madva aivu chu, e college ma bhanva gayu chu. E aave ne tyan sudhi ahiya paloti vaadine bes. Paloti? Another new gujju word. Now what does that mean actually? Huh? બાપુજી બાર તો બહુ હોટ હતું આજકાલ રિક્ષા વાળાઓ તો એસી જ ચાલુ નથી કરતા હેલો આંટુ આઈ એમ સીકે ફ્રોમ યુએસએ આંટુ બા Naughty chap. Yeah, Babuchak. Sorry. By the way, Anju, tamari school time ni friend Sharmila? She is my mom. I'm her son. Na hoy. Tu Sharmila nu son che? Yeah. Bapuji, mari friend Sharmila nu NRI baby. Band dhane harak paduri. Harak paduri? A new gujju word? What does that mean actually? એ હરક પદુડી એટલે હેપીલી મેન્ટલ બસ કરો ને બાપુજી બસ કરો વાહ વાહ બેટા બહુ સારું થયું તું એકદમ ટાઈમ સર આવી ગયો છે ખરેખર હ તારી અને મોસમની જોડી તો એકદમ જામશે એવું લાગશે જણે ભગવાને ઓવનમાં જ બનાવીને મોકલાવી છે ઓવનમાં નહીં હેવનમાં હેવનમાં હેવન રાઈટ હેવન ધેર યુ આર બાપુજી બેટા તું છે ને રેસ્ટ કર હું ગેસ્ટ રૂમમાં તારી રહેવાની વ્યવસ્થા કરું છું મારો એનઆરઆઈ જો મઈ થેન્ક યુ સો મચ એ અડધી ચડ્ડી મોજા વગરના બૂટ મોસમ હારે તો હું તને પરણવા જ નહીં દઉં હે એવું ક્યારે નહીં થાય થશે દાદુ થશે આ ઘરમાં અત્યાર સુધી જે કંઈ પણ નથી થયું ને એ બધું પણ થશે So you guys just wait and watch. બોસ તમને કોઈ મળવા આવ્યું છે કોણ આવ્યું છે ખબર નહીં પણ પોતાની જાતને રિયલ ડોન માને છે મોકલ અહીં શું કામ આવ્યો છે બસ મેરેજ માટે હોલ બુક કરવો છે તો 25 ફેબ્રુઆરી ફાવશે ને કોના મેરેજ ઓફકોર્સ મારા અરે તારા મેરેજ માટે તારે હોલ બુક કરવો છે તો મને શું કામ પૂછે છે અરે બોસ અરે તમે તો મારા ખાસ ગેસ્ટ છો તમારા વગર કન્યાદાન કોણ કરશે એટલે મેં તમારી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે જો બોસ જ્યારથી મેં મોસમને જોઈ છે ને ત્યારથી મારા દિલના તાર હલી ગયા છે પેલું કે ને લવ એટ ફર્સ્ટ સાઈટ બસ બસ એવું જ કંઈક થઈ ગયું છે એટલે બોસ લગ્ન તો તમારી છોકરી સાથે જ કરીશ તું કોની સાથે વાત કરી રહ્યો છે એનું ભાન પડે છે ડોન ભાનુ પ્રતાપ સાથે તારી હિંમત કેવી રીતે થઈ એ જ તો શસ્ત્ર છે આપણું હિંમત તમે પોતે વિચારો તમારી ઓફિસમાં આવીને તમારી સામે બેસીને તમારી દીકરીનો હાથ માંગુ છું ને હે હે છોકરામાં હિંમત તો છે પણ હા પણ આપણે છે ને પેલું લેનદેનમાં એ બધામાં નથી માનતા જુઓ ખાવા પીવા રહેવાની કોઈ તકલીફ છે નહીં અને તમે કહેશો ને બોસ તમે કહેશો ને તો પહેરેલ કપડે તમારા ઘરે રહેવા આવી જાય ગમ્યો તારો અંદાજ
તારી હિંમત, તારું ડેરિંગ ગમ્યું. હું અંગત રીતે મારી દીકરી માટે તારા જેવા છોકરાને જ પસંદ કરું, પણ જો તારે મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો મારી દીકરી અને મારા ઘરના લોકોનું મન પણ જીતવું પડશે. અરે જીતી લઈશું બોસ, જીતી લઈશું, ટેન્શન નહીં. એટલું સહેલું નથી, અઘરું કામ છે. પણ હા, મારી દીકરી માટેની મારી પસંદગીનો મુરતિયો તું છે. જુઓ, અમે અમારી દીકરી મોસમ માટે એક સારા મુરતિયાની શોધમાં છીએ. ઓ વાતની એક વાત, આ મારી લડકીના લગ્ન થશે ને, આ કાઠિયાવાડી હાવજ હારે જ થશે. હા ના હ, મારી મોસમના વેડિંગ તો મારી પસંદના એનઆરઆઈ છોકરા સાથે જ થશે. હા મમ્મી, આવતી રે મારી વાલી દીકરી, આવતી રે. કેમ છે બેટા તું? અરે શું થયું બેટા? હું તમારી સાથે વાત નથી કરતી. અરે પણ કેમ? આખો દિવસ બિઝનેસ બિઝનેસ બિઝનેસ, ઘરમાં તમારી દીકરી છે, ફેમિલી છે, ક્યારેક અમારા ઉપર તો ધ્યાન આપો. સાચી વાત છે. પપ્પા, તમે નવો સ્ટાફ અપોઇન્ટ કર્યો? વાવ, હાઉ કૂલ પપ્પા. વેલ, લેટ મી ગેસ, આ લાગે છે ઇટાલિયન શેફ. અને આ કાઠિયાવાડી અવતારમાં પાકો ગાર્ડનર લાગે છે. નાઈસ. તને માળી કીધું, માળી. હે માળી? તું આઈ એમ શ્યોર ડ્રાઈવર જ છે. અને ડ્રાઈવર કીધું. નાઈસ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આટલો હેન્ડસમ સ્ટાફ ક્યાંથી શોધી લાવ્યો પપ્પા? હ, અરે મોસમ, આ કોઈ સર્વન્ટ નથી, આ છે મમ્મીએ પસંદ કરેલો એનઆરઆઈ મુરતિયો. હા, આ દાદાએ પસંદ કરેલો કાઠિયાવાડી મુરતિયો. અને આ મેં પસંદ કરેલો બહાદુર અને ડેરિંગ બાજ ચંદુ, ધ રીઅલ ડોન. પપ્પા, તમે લોકોએ તમારી પસંદગીનો મુરતિયો તો શોધી લીધો, પણ કોઈ મને આવીને પૂછ્યું કે મને શું જોઈએ છે? તમે લોકો એવું ઈચ્છો છો ને કે હું તમારી પસંદગીના મુરતિયા જોડે લગ્ન કરું? પણ મુરતિયા તો ત્રણ છે, હું ત્રણેય જોડે તો લગ્ન ના જ કરી શકું. શી ઇઝ રાઈટ. એટલે મેં એ ડિસાઈડ કર્યું છે કે હું એ મુરતિયા જોડે લગ્ન કરીશ જેનામાં તમારા પસંદગીની ઓછામાં ઓછી બે ક્વોલિટીઝ હોય. એટલે મોમ, તમારા પસંદગીના એનઆરઆઈ મુરતિયાએ ડોન બનવું પડશે, એટલે કે ડેરિંગ બાજ બનવું પડશે. અને આ કાઠિયાવાડી મુરતિયાએ દાદુ એનઆરઆઈ બનવું પડશે, એટલે અંગ્રેજી બોલવી પડશે. અને આ રિયલ ડોને કાઠિયાવાડી બનવું પડશે. સો ડેટ મોમ એન્ડ દાદુ, જો તમને લોકોને આ શરત મંજૂર હોય તો હું તમારા પસંદના કોઈ પણ એક મુરતિયા જોડે લગ્ન કરવાનું વિચારીશ. બોસ, હું અહીંયા ટેન્શનમાં છું. તમે લોકો ચેસ રમો છો? શું થયું પેલી માહિતી નું? શું થયું? ચંદુ આવી ગયો? એક નહીં, ત્રણ ત્રણ છોકરા ઘરમાં ઘૂસી ગયા છે. ત્રણ? પણ મેં તો એકનું કહ્યું હતું, બેના પૈસા હું નહીં આપવો. અરે બોસ, ઘરમાં એક નહીં પણ એક બે ત્રણ ત્રણ પેલા ઘૂસી ગયા છે. અને ત્રણ પેલામાંથી આપણો પેલો કયો એ આપણને ખબર નથી. આપણને ખબર નથી તો પછી એ પેલા લોકોને? બોસ, આ વારે ઘડીએ સારું ના લાગે. આ ફરી પાછો ચાલુ પડી ગયો. હવે હું સમજાવું છું બોસ તમને, ઘરમાં છે ને ત્રણ ત્રણ છોકરાઓ ઘૂસી ગયા છે. અને બોસ, એક કામ કરો, તમે અમારી સાથે ચાલો અને ખાતરી કરી લો કે આમાંથી આપણો ચંદુ છે કોણ.
સેલું જે એવું નથી હો કેમ અરે મેં તો ચંદુને જોયો નથી ખાલી ફોન ઉપર વાત થઈ છે અરે બોસ તમે એને એડવાન્સ આપ્યું ત્યારે તો એને જોયો હશે ને ના મેં તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા તે આનું જનધનમાં ખાતું કોણે ખોલાયું હવે ચંદુ કોણ છે ખબર કેવી રીતે પડશે એ આ તો મેં વિચાર્યું જ નહીં હવે આપણે જ છે ને પેલાનું પેલું કરવું પડશે અને પેલેનું પેલું કરવું પડશે એટલે આપણે જ એ લોકોને ફોન કરવો પડશે અને આપણે જ કિડનેપિંગ કરવું પડશે હસો બસ નહીં ફાવે નહીં ફાવે આ બધું શું છે શરમવાનું અરે ના બોસ આ કાઠિયાવાડી બનવાનું નહીં ફાવે શું તું પાણીમાં બેસી ગયો અરે જે માણ મારી ઓફિસમાં આવીને આ ડોન ભાનુ પ્રતાપને ડરાવી જાય ધમકાવી જાય ઈ માણ આજે પાણીમાં બેસી ગયો ભૂલી ગયો ભૂલી ગયો તું કોણ છે ચંદુ ધ રિયલ ડોન પણ બોસ નહીં ફાવે આ કાઠિયાવાડી બોલવાનું પેલા પેલા ચણિયા પહેરવાનું આ બધું નહીં ફાવે ચણિયા તું નહીં એનઆરઆઈ પહેરશે તારે ચોયણી પહેરવાની હા પણ બોસ એક ખાનગી વાત કહું મને તો નાડું બંધ થાય નહીં આવડતું એ બધું હું શીખવાડીશ પણ પેલો એનઆરઆઈ ને કાઠિયાવાડી તારા કરતા આગળ નીકળવો ના જોઈએ મારી દીકરી સાથે લગ્ન ગ્રંથિથી જો તારે જોડાવું હોય તો આ બધું શીખવું પડશે પણ બોસ હું કોઈ દલીલ સાંભળવા માંગતો નથી કાલથી તારી કાઠિયાવાડી બનવાની ટ્રેનિંગ શરૂ સમજો ભૂલી ગયો ભૂલી ગયો કોણ છે તું ચંદ ધ રિયલ કાઠિયાવાડી શરૂ નહીં પૂરું થશે હવે પૂરું કરશે ચંદુ ધ રિયલ ડોન નો થાય એ દાદા આ અંગ્રેજી બોલવાનું આપણાથી નો થાય તો પછી લગન નો થાય હે લગન હું લેવાનો થાય ઈ તો થાહે જ અને ઈએ મારી મોસમ હારે તો પછી અંગ્રેજી બોલતા શીખવું પડે પણ દાદા ઈ મને નહીં ફાવે હું બોલ્યો તું મને નહીં ફાવે અલે એ કાઠિયાવાડી હાવજ છો તું અને તું કેચ મને ના ફાવે અરે આમાં આપણા કાઠિયાવાડનું નાક કપાય જાય સમજો કાઠિયાવાડી હાવજ છો તું હા તમે મને હાવજ કીધું તને હું સંભળાયું ના ના આમ તો હાવજ જ સંભળાયું પણ હારું લાગ્યું એટલે પાછું પૂછ્યું એમ લે બીજી વાર કહું કાઠિયાવાડી આમાં તો હું હાવજ કાઠિયાવાડી હાવજ પાછો જાવ એનો મતલબ એમ નથી કે બી ગયો પણ હવે તો આ હાવજ લાંબી સલાંગ મારશે અંચુ જૂનાગઢ ફનફેરમાં નાગા બાવાનું પાકીટ કપાયું એક બેને આઠ બાળકોને જન્મ આપ્યો અંચુ અંચુ આવતી કે હુતું હશે મેરેજ કરવા માટે આટલા બધા રૂલ્સ જો બેટા તું આટલું બધું ફાયર ના કર ફાયર ફાયર ડોર બીક અંચુ એને ફિયર કહેવાય There you are my sweetheart. જો તારે મારી મોસમ સાથે લગ્ન કરવા છે ને? હા, ના પાડે છે. નહીં નહીં, હા કરવા છે. કરવા છે ને? બસ તો પછી ડોન બનવાની તૈયારી કરી નાખ. ચોરી કર. કિડનેપિંગ કર. મર્ડર કર. રેપ કર. ડોન્ટ વરી આંટી. હવે તો હું ડોન બનીને જ બતાવીશ. અને સૌથી પહેલા મોસમના હાર્ટનું જ કિડનેપ કરીશ દુખી જશે જોસન
હવે તારે ડોન બનવાની તૈયારી શરૂ કરવી જોઈએ. એટલે ડોન લોકો જેમ કરે ને એમ તારે ભાવ કરવા જોઈએ. ભાવ? ઓલું કરી કરીને બતાડે ને. સૌથી પહેલા તું તારી અંદર કોન્ફિડન્સ ભરી લે, હજી વધારે ભરી લે. છલકાઈ જશે. સરસ. હવે જો ડોન કઈ રીતે ચાલે ને એ હું તને ચાલતા શીખવાડું છું. હા જોજે. And to stop, I have a question to ask. એક શોલ્ડર પર ન ચાલે? તને ફાવતું હોય તો ચાલ. Look at me. વાહ 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 વાહ, ક્યા બાત હે. ખુશ રહો. Thank you. સરસ, આ તો આવડી ગયું. હવે ડોન કઈ રીતે બોલે ને એ બોલતા શીખવાડું. ઓકે. આમ નહીં, જરા ઉપરથી. અરે હજી ઉપરથી. હજી ઉપરથી. વેટ અ મિનિટ. જેવી બસ આવે ઉભી રે, આપણે બસ માં ચડી જવાનું અને બસ માંથી કોઈ એક માણસે તારે ટાર્ગેટ કરવાનું. ટાર્ગેટ કરીને એની પાછળ જઈને આમ ઉભા રહેવાનું અને એનું ધ્યાન આમ તેમ હોય ને તે જ વખતે એનું પાકીટ આમ ધીરે થી. ચૂપ. સોરી, હું ચોર છું? અરે હું તને શીખવાડું છું ને. સોરી સોરી સર. એટલે એનું ધ્યાન આમ તેમ હોય ને ત્યારે આમ ધીરે થી હાથ એના પાકીટ માં નાખવાનો અને લઈને સીધું ત્યાંથી છટકી જવાનું. સમજી ગયો? ઈઝી છે. ચલ બસ આવે છે, ભાગ્યા. આપણે પાકીટ માં તને શીખવાડું. આવ. મારું હાથ ફસાઈ ગયું. યુ સ્ટુપિડ. હ? છેડતી કરી તમારી? છેડતી કરી? હા છેડતી કરી ને. હા છેડતી કરી. કેમ? હા અરે છેડતી કરી. અડધા કપડા પહેરી ને. હે? નહીં નહીં નહીં. આવો ભાઈ આવો, આ નમૂનો જુઓ. એની માની ઉંમરની લેડી થી છેડતી કરે છે. હે? મારો 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 તો કાઠિયાવાડી તો બનવું જ પડશે. અરે તું જરાય ચિંતા ના કર, હું સુને. આ હું છે બાજરા નો રોટલો, એમાં પાછો માખણ નો લપકો. શાબાશ, વેરી ગુડ. હવે તું હપ હપ કાઠિયાવાડી બની જાહે. હવે વારો છે સાઈસ નો. એ ભાઈ, હું રોજ દારૂ પીવા વાળો માણસ છું, તું મને કેમ છાસ પીવડાવે છે? હા તે આ તે દારૂ જ છે. હવે મને જવા દો. લુગડા કાઈટ. લુગડા એટલે કપડા. અલે કપડા કેમ?
હવે આ લુગડા પહેરવાના બંધ અને સોયણો પહેરવાનો સોયણો. આ નહીં થાય, આ નહીં થાય, મારાથી મને માફ કરજો. આજે હું તને ગન ચલાવતા શીખવાડું છું. આમ ગન હાથમાં લેવાની, આમ ટાર્ગેટ સામે ધરી દેવાનું અને પછી ટાઈગર દબાવી દેવાનું. ટાઈગર? આને શું કહેવાય? ઓ ટ્રિગર. ધેર યુ આર, લે. અરે એમ નહીં, આમ આમ. આવ, ઓકે ઓકે ઓકે. આવ, આંગળું આંગળું ફસાઈ ગયું. આ શું કરે છે? ગન લોડેડ છે, છૂટી જશે. અરે મારું આંગળું છૂટી જશે. આંચું, આ મોટું ગન છે. આંગળું ફસાયું, આંગળું ફસાયું. આંચું આજો. આજે હવે આપણે એબીસીડી શીખીશું. ના ના, મારે નથી શીખવું દાદા. એમ ના ચાલે, શીખવું પડે. એમ? હા તો ભલે, હાલો શીખવાડો. ઓકે. એ ફોર એપલ. અરે આને આવડે છે કે નહીં? આ એપલ થોડી છે, અહીંયા સફરજન છે, જો સફરજન. ઓકે. એ ફોર સફરજન. હા હવે આને આવડી ગયું દાદા, બરાબર છે. હા. બી ફોર બોલ. હે? એ બી ફોર બોલ ના હોય, દડો હોય, દડો. બી ફોર દડો, દડો. અહીંયા લખ્યું છે દાદા, આને કાઈ નથી આવડતું. ઓકે. સી ફોર કેટ. એ દાદા ને કો પેલા પોતે શીખીને આવે, આ મને હું અંગ્રેજી શીખવાડશે? અહીંયા લખ્યું છે સી ફોર બિલાડી, તો પછી આ કેટ કા કેસે? અને આ તો પોતે બિલાડી જેવી છે. મને નહીં ફાવે, અને ઇંગ્લિશ શીખવાડવાનું મને નહીં ફાવે. અરે કોઈને ના ફાવે, હવે રહેવા દેને. ઇંગ્લિશ શીખવું પાળમાં ગયું, હવે ભણે કોનું ભલું થયું છે? બરાબર છે દાદા. એક કામ કર, ચલ કપડા ઉતાર. આ સોયણો કાઢ. એ દાદા, આ સડો પહેરી લે. એ દાદા, અંદર પહેરવાના સડા મને બહાર પહેરવાના નો ફાવ્યો, પેલા કહી દઉં છું. અબે માલીપા પહેરવાનો નથી, આ બારે પહેરવાનો છે. દાદા મને નો ફાવે. હવે કહું છું, જીભા જોડી ઘરમાં ચડ્ડો છૂટ્ટો તારા માથે મારી માથું ફોડી નાખી. એ દાદા, મને કહું છું, મને કહું છું, મને કહું છું, મને કહું છું, બહુ થઈ ગઈ, બસ કર હવે. રિપીટ. જો તમે બેવ છે ને, મારા મગજની નસ નાખ્યા છો. મારા મગજની નસ છે ને ફાટી ગઈ છે, પેલા ભાનુડાના લીધે. ભાનુડો? ક્યાં મસ્ત ગરમ ગરમ ફુલકાની રોટલી ખાતો હતો, અને ક્યાં પેલા બાજરાના રોટલા ખવડાવે છે. ક્યાં મસ્ત દારૂ પીતો હતો, ને ક્યાં છાસ પીવડાવે છે. અઘરું છે બોસ. રાઈટ. અઘરું કોને કહેવાય ખબર છે તને? હું તને કહું છું, આ ધોળિયા જેવું બનવું ને ઈ છે. વોટ આર યુ ટોકિંગ મેન? અરે ઓલો દાદુડો. એક મિનિટ. દાદુડો? એ પેલું દાદુડો સાંભળ્યું છે. વોટ ઇઝ દાદુડો? શું છે? અરે ઓલો દાદુડો, મોસમનો દાદુડો. હા, આરએસ. હે? રુદ્ર પ્રતાપ સિંહ. હા, ઇઝ ઇઝ ઇઝ. મારી વાહે પડી ગયો. જે સડ્યું આપણે અંદર પહેરે, મને બહાર પહેરાવે છે. મને મારો સોરણો બહુ યાદ આવે છે. એમાં હવા તો આવે, આ સડ્ડામાં તો કઈ આવતું જ નથી. સૌથી સહેલું છે ને આ ધોળિયાનું છે. સાચું કહું છું. વોટ આર યુ સેઇંગ મેન? મારું સહેલું નથી, રાઈટ? યુ ડોન્ટ નો પેલો મધુડો. મધુડો? મધુડો? આ મધપુડો સાંભળ્યું તું, પણ મધુડો? એ તો તમારા બેઉનું ડોડો મેચ થાય ને એટલા માટે. હા બાબુ, વાહ વાહ. Otherwise it was madhudi. Acha. Madhudi. Aapru anchu. Ha. Mane ke gundu banu hoy to pickpocketing karvano, you know. Koinu packet ma hath nakvano ane purse khinchi levano. Acha. To mai koi aivu packet to ena khissa ma hath pan naikhu. Pan tyare je besi gyu. To maru hath pocket ni andar phasai gyu. Ore bap re. Have anchu ubhu thyu frustration ma mane laphu mairu. તો પેલા અંકલ ને એવું થયું કે મેં આંટુનું છેડતી કર્યું. કેન યુ બિલીવ ધીસ? આંટુનું કોઈ છેડતી કરી શકે? નો કરી શકે. કેટલું માર્યું મને, કેટલું. પાછળથી ક્યારનું કોઈ શાઉટ કરતું હતું, આનું ઢીંઢું ભાંગી નાખો, આનું ઢીંઢું ભાંગી નાખો. હવે મને તો એ નથી ખબર પડતી કે વોટ ડઝ ધેટ મીન એકચ્યુઅલી. આમ કેમ આવ્યું?
એ પીધા પછી આમ આવે. નોર્મલ હોય તો આમ, પીએ તો આમ, બહુ થઈ જાય તો આમ. આઈ હેવ ડિસાઇડેડ મેન, હું તો પાછું મારા યુએસ જતું રહીશ. સાચું કીધું ભાઈ, હા સાચું કીધું. મને મારા કાઠિયાવાડની બહુ યાદ આવે છે. મારે હવે જવું છે કાઠિયાવાડ. ચાલ આપણે જઈએ. હાલ ભાઈ હાલ. હા બસ બસ. કાલે મોસમની બર્થડે છે. યે તો કાલે આપણે ત્રણે એને પ્રપોઝ કરીએ. રાઈટ, ઉઠાઓ. ચીયર્સ. ચીયર્સ. આપણે ફોન લગાવો. લગાવો. આ મમ્મી આજે થઈ જશે હો ને ફીનું સેટિંગ, ચિંતા નહીં કરતી. હાઉ યે સુ ત્રણ વર્ષથી તારો બાબો 11માં ધોરણમાં છે, પાસ નથી થતો. એ ભરે તો પાસ થાય ને યાર. ફોન લગાવ, ભાનુ પ્રતાપને ફોન લગાવ, એને ધમકી આપો એને કિડનેપિંગ કરવાની. હલો ભાનુ પ્રતાપ, હમ ઇસ એરિયા કે કિડને પર બોલ રહે હૈ. તુમ્હારી બેટી કી ડોર અબ હમારે હાથ મેં હૈ. કૌન કબ ઔર કૈસે ઉસે ઉઠા લેગા, ના તુમ જાન સકોગે ના હમ. હલો હલો હલો. આ બધાને હાપ હુંગી ગયો છે, કોઈ કઈ બોલતું કેમ નથી? કોઈ ગયું લાગે છે. તમે કેમ ગુસ્સે છો? શું વાત છે? પપ્પા શું થયું છે? તું હવે ઘરની બહાર પગ નહીં મૂકે. પણ કેમ? કેમ કે મને ધમકી મળી છે ડોન ભાનુ પ્રતાપ ને. બસ બસ, નામ બોલો બસ, કોણે ધમકી આપી? અત્યારે અત્યારે એને ઉકેલીને આવશે આ ચંદુ, ધ રીઅલ ડોન. ઉકલી તો એ જ હશે, પણ અફસોસ એણે એનું નામ નથી જણાવ્યું. એ તો ના જ કે ને, તમારે તો પૂછવું જોઈએ. સાવ સાવ કાચું, આ માણાનું કામ જ કાચું. અરે માણા નામ હરનામું તો પૂછે કે નહીં? કીધું હું એણે એ જ કે ત્રણ દિવસમાં મારી દીકરીને કિડનેપ કરશે. શું? અને એટલે જ
તો ઘરની બહાર પગ નહીં મૂકે. કમોન પપ્પા, મારો રૂટીન, મારે કોલેજ જવાનું હોય, મારે જિમ જવાનું હોય, આઈ કેન પ્રોટેક્ટ માય સેલ્ફ પપ્પા. ઠીક છે બેટા, તારે જવું જ પડે તો સતત તારી સાથે કોઈ માણસ રહેશે. ગુડ બોસ. તમે સજ્જય ટેન્શન ના કરશો, બિલકુલ નહીં. આ ચંદુ ધ રીઅલ ડોન હંમેશા એની સાથે રહેશે. અરે કોઈ કિડનેપ તો શું એની સામે જોઈ પણ નહીં શકે. અરે કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે મારા માના હમ હામે એક વાર નજર ઉસી કરીને જોઈ શકે. આંચુ યુ ડોન્ટ વરી એટ ઓલ, મોસમને જ્યારે કોઈ કિડનેપ કરવા આવશે ને તો હું પોતે કિડનેપ થઈ જઈશ, પણ એને ટચ પણ નહીં કરવા દઉં. યુ ડોન્ટ વરી. મારી દીકરીની સલામતીની જવાબદારી તમે ત્રણ જણાએ લીધી છે, તો સાંભળી લો, મારી દીકરીને કંઈ થયું તો તમને ત્રણેયને ત્રણેયને જીવતા નહીં છોડો. કિડનેપિંગ કરવા માટે મોકલ્યા હતા, કિડનેપિંગ કર્યું કે નહીં? અરે શું કિડનેપિંગ કરે બોસ, એ છોકરીના બાપાએ એવી સોલિડ સિક્યુરિટી ગોઠવી છે ને, બોલો. સિક્યુરિટી? હા બોસ, કોલેજમાં. કોલેજમાં બોસ, કોલેજમાં કે? અમે કોલેજમાં ગયા બોસ, એની પાછળ પાછળ કોલેજમાં ગયા. એમ? Students, today we are going to learn about Romeo and Juliet, a beautiful love story written by William Shakespeare. But before we start, તમારી પાસેથી મારે જાણવું છે કે લવ એટલે શું? મેમ, પ્રેમ એટલે યસ, પ્રેમ એટલે શું? ફેક ફેક કરે જાણે તો કશું ખબર નથી લવ વિશે. મેમ હું કહું? યસ, લવ વિશે. લવ એટલે આપણા માટે તો ચિંગમ. શરૂઆતમાં ગળ્યું ગળ્યું લાગે, પછી તો ફિક્કુ ને ફસ, પછી તો આખી જિંદગી. પ્રેમ વિશે જો ઝાઝુ ન જાણતા હોય ને તો મન ફાવે એમ નહીં બોલો. એમ, તને બહુ ખબર છે પ્રેમ વિશે, બોલ તો. હું તો એટલું જ જાણું છું કે પ્રેમ કરવા માટે માત્ર એક ક્ષણ જ કાફી હોય છે, પણ એને સમજવામાં આખો જન્મારો નીકળી જાય છે. Wow, beautiful thought. Can you tell me something more about love? Zazu to nat janto prem vishe. Ha pan ek vaat hamli se. Varso pehla ni vaat se. Chare kor dukan na dakla vagta ta. Dharti par dana nakho ne to emathi dhani phuti nikle aab mathi evo tadko varasto hato. Eva ma ek algari suko kant leine pani ni raah shodva niklo hato. હાલતા હાલતા એ આવી પૂગે છે એક નાનકડા વીરડા પાસે. ત્યાં એ જુએ છે કે એક મોરલો ને મોરલી મર્યા પડ્યા છે. નથી ને કોઈ બાણ વાગ્યું, નથી ને કોઈ ઘા થયો, તો પછી એ મર્યા કેમ ના? એ વિચારતા વિચારતા એની નજર બાજુમાં પડેલા વીરડાના પાણી પર જાય છે. વીરડામાં એટલું જ પાણી છે, એક પી હકે અને નહી. મોરલો કે તું પી અને મોરલી કે તું પી. ઈ વેરડાનું પાણી નિશાસા નાખતું રહી ગયું અને બંને જણ જઈને હોઈ ગયા કુદરતના ખોળે. આને પ્રેમ કહેવાય, બાકી તો હંદી વાતું જ છે. Mm-hmm.
નહીં, રડવાનું નહીં, રડવાનું નહીં. પાણી આપું, પાણી, પાણી, પાણી. અમારું હૃદય પરિવર્તન થઈ ગયું. બોલો આ બાજુ. તો પછી બીજે ક્યાંક જવું તું ને? બીજે ગયા ને? ક્યાં? શોપિંગ. થેન્ક યુ. હે, કમ હિયર. યુ ગાઈસ કમ હિયર. કમ. વોટ વર યુ ડુઈંગ મેન? ત્યાં કચરું ફેંકીને ગંદકી કેમ કરો છો? તમારા જેવા લોકોના લીધે આખા વર્લ્ડમાં ઇન્ડિયન લોકોનું નામ બદનામ છે. સીકી, રહેવા દે ને. નો 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 મોસમ. આવા લોકોના લીધે છે ને ફોરેન કન્ટ્રીઝના લોકો ઇન્ડિયાને ગંદુ કહે છે. એક તમારા જેવા લોકોને લીધે મારા ઇન્ડિયાની ઇમેજ ખરાબ થઈ રહી છે. યુ સી, ટેલ મી વન થિંગ. તમે યુકે જાઓ છો, યુએસમાં જાઓ છો, ત્યાં આવી ગંદકી કરો છો? નો. વાય? કારણ કે ત્યાં તમારે ઇન્ડિયાનું ઇમેજ ખરાબ નથી કરવું. તો પછી ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાનું ઇમેજ કેમ ખરાબ કરી રહ્યા છો? ડુડ, રિમેમ્બર વન થિંગ, ઇટ્સ માય ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા. થેન્ક યુ. વાવ સીકે, તું એનઆરઆઈ થઈને ઇન્ડિયા વિશે આટલું વિચારે છે? હા, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. રિયલી? I'm coming. અમે કિડનેપિંગ પડતું મૂકીને ઝાડુ લગાવવા લાગ્યા. બોલો, હૃદય પરિવર્તન થઈ ગયું અમારું. તો પછી ભાઈ બીજે ક્યાંક જવું તું ને? કોઈ જગ્યાએ ગયા ને બોસ? ગયા. થેન્ક યુ. વેલકમ. હા, તો શું કહેતો હતો તું? એના સિવાય બીજું શું કરે છે? બીજું? અત્યારે તો બોડીગાર્ડ નું કામ કરું છું. એ ભાનુપ્રતાપની છોકરી, એ આમ તો જો ફોટા કરતા એકદમ મસ્ત લાગે છે હો. આઈ લાઈક ઈટ. સિટી કોણે મારી? સિટી મે મારી. કેમ? છેડતી કરતા તા છું, છેડતી કરતા તા પહેરીને ફરો ને તો કોઈ પણ છેડતી કરે. શું બોલ્યો તું? આને શરમ કરવી જોઈએ? શરમ તો તમારા જેવા લોકોએ કરવી જોઈએ. એક સ્ત્રી કેવા કપડાં પહેરશે, કેવી જગ્યાએ જશે, કેવું વર્તન કરશે એ તમારા જેવા પુરુષો નક્કી કરશે. એમ? વાહ, મને તમારા લોકોની માનસિકતા નથી સમજાતી. પુરુષ ગમે તે ધારે કરી શકે હે ને? ગમે તેવા કપડાં પહેરી શકે, ગમે તે બોલી શકે, ગમે તેવી જગ્યાએ જઈ શકે હે, ગમે તેવું વર્તી શકે. વાહ, પણ જ્યારે વાત એક સ્ત્રીની આવે છે ત્યારે તમારું માન, મર્યાદા, હા, શરમ, પેલું શું કહેવાય, સમાજ, હા, આ બધા વિચારો વચ્ચે આવી જાય છે. કેમ? એક વાત યાદ રાખજો, આ સમાજમાં છે ને સ્ત્રીને એટલો જ અધિકાર છે જેટલો પુરુષને છે. એટલે જો કંઈ બદલવું જ હોય ને તો તમારા વિચારો બદલો, તમારો દ્રષ્ટિકોણ બદલો. સોરી, અમે અમારો ત્રિકોણ બદલી નાખ્યો. બે દ્રષ્ટિકોણ, દ્રષ્ટિકોણ. સોરી સોરી સોરી. ચાલ ચાલ ચાલ. I never thought તારા જેવો ટપોરી મવાલી. અબે સોરી સોરી, હું એવું કહેવા માંગતી હતી, મેં ક્યારે નતું વિચાર્યું કે તું સ્ત્રી વિશે આટલું સારું બોલી શકીશ. કમ ઓન યાર, એ ચંદુનો સ્ટાઇલ છે. એ અગર તું એવું વિચારતો હોય કે તું આવું સારું સારું બોલીને મને ઇમ્પ્રેસ કરી લઈશ, તો સાંભળ. I'm impressed. Ai hai.
અરે શું ક્યાં ના મંડ્યા છો છોકરાઓ છોકરાઓ છોકરાઓ, તમે લોકો તો માણસ છો કે ફાનસ? ગરબુ કરતું તું ગરબુ. એનીવે લેટ મી ઓર્ડર સમથિંગ ફોર યુ. થેન્ક યુ. એ મારી પાતળી પદમણી પડી જઈશ. શું લાગે છે? શેરડીનો રસ તો નહીં જ મળે. અલ્યા એ ગામડિયા, અહીંયા શેરડીનો રસ ના મળે, અહીંયા મોકટેલ્સ મળે. મોકટેલ્સ? કયું તેલ? એનીવેઝ ફોરગેટ ઇટ ગાઈઝ. આપણે આટલા બધા દિવસથી મોસમનો આગળ પાછળ એનું બોડીગાર્ડ બનીને ફરીએ છીએ, રાઈટ? પણ આપણામાંથી કોઈએ એને પૂછવાનું ટ્રાય કર્યું કે એ આપણા માટે શું વિચારે છે? એ હા હો, અરે એના મનમાં તો પ્રેમ જ છે, પણ ગાંડી કહેતી નથી. થેન્ક યુ બ્રો, મને પણ સેમ લાગે છે. એ અલ્યા ભુરિયા, હું મારી વાત કરું છું. આઈ વોઝ ટોકિંગ અબાઉટ માય. અરે બધું છોડો ને, આપણે એક કામ કરીએ, એને સીધે સીધું પૂછી લઈએ કે મારા માટે હું વિચારે છે. એ ના, એટલે એટલે આપણા માટે હું વિચારે છે એમ કહેતો હતો. ગુડ. અને એ આવી 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 આય બેસ. હા મોસમ, એક્ચ્યુઅલી વી ઓલ વોન્ટેડ ટુ આસ્ક યુ સમથિંગ. એ ભાઈ ગુજરાતીમાં આવવા દે ને. ઓકે મોસમ, એક્ચ્યુઅલી મારે તને, આઈ મીન અમારે બધાએ તને એવું પૂછવું છે કે તું અમારા બધા માટે કેવું વિચારે છે. કહી દે કહી દે. આઈ મીન ટુ સે દેટ ડુ યુ લાઈક મી એઝ યોર ફ્યુચર હસબન્ડ? મને પણ આવું છે. મારું પણ સેમ સેમ સેમ. લુક ગાઈઝ, આપણે આટલા ટાઈમથી સાથે છીએ અને હવે તો હું તમને જાણવા પણ લાગી છું. તમે લોકો એવા છો કે કોઈ પણ છોકરીને ગમી જાઓ. કોઈ પણની વાત છોડ ને, તારું વાત કર. ટુ બી ઓનેસ્ટ, મેં કઈ ડિસિઝન નથી લીધું. હે? એન્ડ બિફોર આઈ ટેક એની ડિસિઝન, મને લાગે છે કે વી ઓલ શુડ બી ફ્રેન્ડ્સ ફર્સ્ટ. તો તો ફ્રેન્ડ્સ મારતી નહીં. હા ફ્રેન્ડ્સ. હા વી આર ફેમિલી, વી આર ફ્રેન્ડ્સ. હા મારે પણ કેવું પડશે ફ્રેન્ડ્સ. પંછી બનકે આવા રહા,
जाने दे मुझको, मैं मिल जाने दे दुनियादारी निभाएंगे कल, दोस्ती निभा लेने दे कल, किसने जाना है हमने तो माना है, जो भी करना है वो कर लो अभी, कि मेरा यार रब है, कि मेरा यार सब है, उसके साथ हर लम्हे जीने की मुझको तलब है, कि मेरा यार रब है, कि मेरा यार सब है, उसके साथ हर लम्हे जीने की मुझको तलब है। આનાથી છે ને આપણે વાતો કરવાની છે, હેલો મમ્મી, હા ખાવાના બનાવતી હું મોડો આવી, વોકી છે આ વોકી, આ દબાવવાનું અને વાત કરવાની, હે સમજી ગયા, ચેનલ સેટ કરો, કઈ ઝી ટીવી કે સ્ટાર પ્લસ, ઈ એમટીવી કરી એમટીવી, હા ચૂપ, જો આ દબાવો, હેલો 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 સંભળાય છે, ઓકે બોસ જોડે વાત કરી લઈએ, અમે લોકો આવી ગયા છીએ, હા તમે ઉપરથી અમને માહિતી આપજો, બોસ સાવધાન, અને સુંઘાડી દેવાનું આમ આમ જ કઈ ગડબડ લાગે છે, I like it. Hello, hello. Hello, Dirka speaking. Dirka speaking. Boss, boss, boss. Hello. Ah, boss. Sugita. Na, 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 na. Kidnapping mate tayyar rahe jo. Ha, ready chi. Over and not out. Chloroform, chloroform. અરે એની ચિંતા તમે ના કરો, હું છું પછી તમારે શાની ચિંતા, ના ના એ બધું હું સંભાળી લઈશ, ડોન્ટ ડોન્ટ વરી, એ આમાંથી ભાનુ પ્રતાપ કોણ, ચાલ્લા વાળો નથી નથી, આરે 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 અહીંયા છે, કિડનેપિંગ સક્સેસફુલ, યસ યસ, છોકરો છોકરો, ગણપતિ બાપા મોરિયા, 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 બોસ તો બોલાય, બોસ તો બોલાય, આ જલ્દી આવો બોસ, જલ્દી આવો બોસ, કિડનેપિંગ સક્સેસફુલ, સુધા કિડનેપિંગ થઈ ગયું, હા બોસ, વેરી ગુડ, સો તારો
સો તારો પગાર વધારો. થેન્ક યુ. આ છોકરી નું કિડનેપિંગ થઈ ગયું. કિડનેપિંગ થઈ ગયું બોસ. આ રહ્યો જો. તમે કોનું કિડનેપિંગ કરીને લાવ્યા? મેં તમને ભાનુ પ્રતાપ ના ઘરે જઈને છોકરી નું કિડનેપિંગ કરવાનું કહ્યું હતું. તમે તો ભાનુ પ્રતાપ નું કિડનેપિંગ કરીને લાવ્યા છો. મરી ગયો. અરે આ બહુ મોટામાં મોટો ડોન છે. અરે આપણાથી પણ મોટો ડોન છે. એક મિનિટ ચૂપ સાંભળો. આ ભાનુ પ્રતાપ ને કિડનેપ કરી આપણે અહીં લાયા, એની દીકરીને કિડનેપ કરી લાયા હોત તો આ ભાનુ પ્રતાપ આપણને શોધીને આપણી વાટ લગાડી દે. પણ આપણે ભાનુ પ્રતાપ ને જ કિડનેપ કરી લાવી દીધા. હવે આપણને શોધ કોણ છે? હો તારામાં છે અને તમારામાં નથી. હવે એક કામ કરો, આને જલ્દીથી બાંધી દો. આઉટ છે તો પછી આપણને ઉઠાડી દેશે. જલ્દી બાંધો, જલ્દી જલ્દી બાંધો, જલ્દી બાંધો, બાંધો જલ્દી, જલ્દી જલ્દી બાંધો. હેલો, ભાનુ પ્રતાપ નું કિડનેપિંગ મેં કર્યું છે. એ આ તો હશે છે. હેલો એ સ્ટુપિડ, તને ખબર છે મારા પપ્પા કોણ છે? ડોન છે. ડોન એ ડોન છે. તું એનાથી પણ મોટો ડોન છું. જો તારે ભાનુ પ્રતાપ ને જીવતો જોવો હોય તો 10 કરોડ રૂપિયા મોકલી આપ. નેહા, રૂપિયા હું કહું એ જગ્યાએ લઈને આવવાનું. એના માટે હું ફરી પાછો ફોન કરીશ. હેલો હેલો હેલો. કંટ્રોલ કંટ્રોલ. માયા તો ભાનમાં આવી ગયો. એ બોસ, આ ભાનમાં આવી જશે ને તો આપણું આઈ બનશે. અમે તો નીકળીએ. એક મિનિટ, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકો જતા રહેશો તો મારું શું થશે? મને બીક ના લાગે? કોણ છો તમે બધા? સામે આવો. નહીં આવીએ. અરે કહું છું સામે આવો. કોણ છે તું? ખબર નથી. ખબર નથી ભાઈ, નામ છે. ખબર નથી ભાઈ. અરે પણ મને અહીં આગળ શું કામ લાવે છો તમે? અમે તમારું કિડનેપિંગ કર્યું છે. બાપમા કિડનેપિંગ, અને એ પણ ડોન ભાનુ પ્રતાપ નું કિડનેપિંગ. એ બોસ હાસે છે, બીક લાગે છે. હિંમત રાખો. હું ડરું છું ને? હું ડરું છું. તમને મારા નામ ખબર છે? ના. તમે અમને જોયા છે? ના. તો થાય કે લો જાઓ. હજુ એ કહું છું, સામે આવો ને છોડી દો મને, નહીતર ભાનુ પ્રતાપ સાથે આ બધું કરવાનું તમને બહુ ભારે પડશે. એમ કે થોડા છોડાય તમને? અરે તમને છોડવાના, અમે 10 કરોડ માંગવાના છીએ. Come on guys. મારા પપ્પા કિડનેપ થઈ ગયા છે ને તમે ભૂખંડની જેમ ખાઓ છો. જો મસમ આણે ખાધું. આણે કીધું. પ્લીઝ યાર. સોરી મસમ. પણ મને એ નથી સમજાતું કે આટલા મોટા ડોન નું કિડનેપિંગ કર્યું કોણે હશે? એક્ઝેક્ટલી. આ નક્કી એની માનું કામ છે. એ દાદા, તમે મને કીધું નહીં દાદી આ ધંધો કરે? આવો, ફેમિલી બિઝનેસ રાઈટ? હવે બંધ થાને. એની માં એટલે કે એનિમી કહેવા માંગે છે. દુશ્મન દુશ્મન. દેર યુ આર બાપુજી. પ્લીઝ હા, હવે તું ઇંગ્લિશ બોલવાનું બંધ કરજે. એ મોસમ, તું જરાય ચિંતા નહીં કરતી હો? અરે ગમે ઈ થઈ જાય ને, તારો આ કાઠિયાવાડ નો હાવત છે ને, ઈ ગમે ત્યાંથી તારા પપ્પા ને અહીંયા લઈને જ આવશે. આંટુ, યુ ડોન્ટ ક્રાય પ્લીઝ. આઈ એમ હિયર, ધેર ઇઝ નો ફિયર. આ બાબા, હું તમારા હોબી, આઈ મીન તમારા હબી ને હું ગમે ત્યાંથી લઈ આવીશ. ડોન્ટ વરી, ડોન્ટ વરી. એ ગગાઓ, તમે લોકો કોઈ ટેન્શન કરશો નહીં. હે, મારા બોસ ને હું ચંદુ ધ રીઅલ ડોન
છોડાવીને લાવીશ. ડેડનું કિડનેપિંગ એવા વ્યક્તિએ કર્યું હશે જે આપણા ફેમિલી વિશે બધું જ જાણે છે. આપણું દસ્તું બંધ. આપણે 20 આયા. 20 આયા તો આપણે છે ને 21 આયા. એમ એક મિનિટ એક મિનિટ. એ બોસ ઉપાડ. હલો બોસ, મારું પ્રતાપના ઘરે ફોન કર્યો. યાર તમે કરો ને બોસ. તને ખબર છે ને મારામાં બેલેન્સ નથી હોતું યાર. ઘરનો આવું શું કરે છે યાર. બોસ મૂકો ફોન. યાર બોસ નો ફોન આવ્યો યાર. છોડ છોડ જવા દે. ભાનુ પ્રતાપ ને ફોન કરવાનું કે છે. નથી કરવો, જવા દે. કરવો જવા દે. કરશે કરશે. એ કરો ને આવું શું કરો. મારા છોકરાને 11મા ધોરણની ફી ભરવાની ભાઈ. કરો કરો. બે યાર ઇમોશનલ અત્યાચાર કરે છે યાર. કરું એક મિનિટ. ઓ કરું. હલો હલો, કિડનેપર બોલું છું. ઓ હો હો હો, કિડનેપર બાપલિયા, ઘણા દિવસે ફોન કર્યો ને. કેમ છે? ઘરે બધા મજામાં છે ને? હા મજામાં. ભાભી કેમ છે? ભાભી? હા ભાભી મજામાં મજામાં. અને આપણા ટાબરિયા? ટાબરિયા ને? અરે છોકરાઓની વાત કરું છું. આપણા નહીં, મારા ટાબરિયા. મજામાં 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 બધા. હા અરે એ બધું છોડો, પણ ભાનુ પ્રતાપ ને જીવતો જોવો છે. આ તો જોઈ નાખે ને, આપણને એમાં કઈ જાજુ અભિમાન નહીં. અરે એમ નહીં, ભાનુ પ્રતાપ ને જીવતો જોવો હોય તો 10 કરોડ રૂપિયા લઈને હું કહું ત્યાં પહોંચી જાઉં. આ તો પૂગી જાઉં ને. બોલો ક્યાં આવવાનું છે? ઇન્દિરા બ્રિજ જોયો છે? ના. સુભાષ બ્રિજ જોયો છે? ના. જમાલપુર બ્રિજ જોયો છે? ના. નેહરુ બ્રિજ જોયો છે? ના. ગાંધી બ્રિજ જોયો છે? ના. બે સોલા બ્રિજ જોયો છે? ના. બે ચામુંડા બ્રિજ જોયો છે? ના. બે યાર તે કેડીલા બ્રિજ જોયો છે? ના. બે યાર આટલા બધા અમદાવાદમાં બ્રિજ છે, એકે બ્રિજ નથી જોયા યાર? ના નથી જોયા. હે ભગવાન, બાજુમાં કોઈ ઊભું છે? ના. બેઠું છે. અરે ભાઈ ઊભું હોય કે બેઠું હોય ચાલ છે. તું ફોન આપને, ફોન આપ. આ તો આપી દઉં ને. હે ભગવાન, બહુ અઘરી નોટ છે. શું થયું? બે યાર એકે બ્રિજ નથી જોયા આણે, શું કરવાનું? એ એ ભાઈ તારા માટે ફોન છે. કોનું છે? આ ઘરનું ફોન છે. ગુડ. હા એક કામ કર, તું જ એડ્રેસ આપી દે. હું વાત કરું છું. હેલો. ઓ હાઉ આર યુ? સીકે ફ્રોમ યુએસએ. હા હું તમને એડ્રેસ આપું ને, ત્યાં મોકલો. ઓકે બોલો. હા તમે ગીતા મંદિર જોયું? નેગેટિવ. નથી જોયું. ઓકે વૈષ્ણોદેવી મંદિર જોયું? ઓફ કોર્સ નોટ. તમે જલારામ મંદિર જોયું? ક્યારેય નહીં. કોઈ છે બાજુમાં? ના. બેઠું છે. આપું તો એમને આપો. ઓકે આપું છું આપું છું. યુ ડોન્ટ ટ્રાય. અરે યાર આ એક પણ મંદિર નથી જોયું યાર, નાસ્તિક લાગે છે. કોણ છે? કિડનેપર નું ફોન છે. તું વાત કર પ્લીઝ. હેલો. હેલો મોટા ભાઈ, હું શું કહું છું, તમે અમદાવાદ ના છો? હા. સરસ સરસ, અભિનંદન અભિનંદન. હવે આપણે એચકે કોલેજ જોઈ? ના. નથી જોઈ? વાંધો નહીં વાંધો નહીં. હું શું કહું છું, વિવેકાનંદ કોલેજ જોઈ? ના. એ નથી જોઈ? તો આપણે એલડી એલડી જોઈ? એલડી. ના. એ નથી જોઈ? તો પછી જીબીસા જોઈ? ના. એચએલ જોઈ? અબે ના તો કીધું. અરે તો કીધું તો ખરું, તું અમદાવાદ નો છું એમ. અરે પણ કોઈ દિવસ કોલેજ નથી ગયો. અરે શું કોલેજ નથી ગયો, ફોન મુક. ગોચું. એ ગોચું કોને બોલે છે? જરા ઇજ્જત થી વાત કર. હું પણ ડોન છું, ચંદુ ધ રીઅલ ડોન. કઈ પ્રકારના માણસો છે બોલો, કોલેજમાં ભણવા જ નથી ગયા. પણ લાલ દિવાલ નું સરનામું આપ્યું છે, આપણે ભાનુ પ્રતાપ ને લઈને ત્યાં જવાનું છે. એ લોકો 10 કરોડ લઈને આવશે. વાહ વાહ વાહ, તો મિશન
લાલ દિવાલ. મારા માટે જગ્યા તો કરો. ક્યારે થી પાછળ એક મિનિટ બોક્સ કોણ છે તમે તો પછી અટકી જાઓ. એ ઉભા રહેવાનું પાટી બોસ, અમે લોકો રૂપિયા લઈને આવે છે, આનું ધ્યાન રાખજો. ત્યાં જઈને અમે ફોન કરીશું, પછી જાને લઈને આવજો. અને આ વખતે કોઈ ગડબડ ના કરતા. નહીં કરું, નહીં કરું, નહીં કરું. ઓકે. આ ગુંડુ લોકો હજી આવ્યું કેમ નહીં? આ ચલ્યું. આ ઇન્ડિયાના લોકોને ટાઈમનું વેલ્યુ જ નથી. આ ગુંડુ લાઈફમાં ક્યારે આગળ નહીં આવે. યુ સી નો હાલે, આ લોકો આ લાઈનમાં હાલે જ નહીં. આવા ઢીલા માણસો આરે બીજી વાર કામ કરવું હોય ને તો મને લઈને નહીં આવતા બાપા. શું કે છે, ફોન કરું? આપણે ફોન કેમ કરવાનું? એ લોકોનું રિક્વાયરમેન્ટ છે ને, એ લોકો કોલ કરશે, રાઈટ? હાસી વાત છે આની. વેટ કરશે એ લોકો. હેલો, અમે અહીંયા આવી ગયા છીએ. હા તો અમે બી આવી ગયા છીએ. અમે લાલ દિવાલ પાસે આવી ગયા છીએ. અરે ભાઈ, અમે બી લાલ દિવાલ પાસે જ આવી ગયા છીએ. તમે અમને દેખાતા કેમ નથી? મેં તમે અહીં નથી દેખાતા. સુખે છે દેખાતા નથી આપણે. આ નીકળો, ક્યાંથી દેખાય અહીંયા? હવે પૂછ, હવે દેખાયા? અરે ના ભાઈ, નથી દેખાતા, હજુ નથી દેખાતા. ઝાડ પાસે ઊભા છો એવું પૂછ. હા, અમે ઝાડ પાસે ઊભા છીએ. તો ભાઈ, અમે બી ઝાડ પાસે જ ઊભા છીએ. તમારું ધ્યાન હું રાખીશ ને. હા વાંધો નહીં. હોશિયાર કહેવાયો, ક્યાં જતા નહીં. સવાલ જ નથી. હા બિલકુલ. હા, જો તમારી જ કોપી કરું છું. ટીલો ચશ્મા મૂક્યો હાલતા નહીં. હા લેતો નથી ને? બિલકુલ નહીં. ઓકે, ત્યાં જ ઉભા રહેજો. તમારે આવો તો આવી જાઓ. શરૂ કરી? થાય છે. હા, ચાલુ રાખજો. ભાનુપ્રતાપ ભાગી ગયો. મારે પકડવાનો બોસ કોણ છે? હા, હું પકડો. ચલો ચલો. જાન ભૂખવાની હોય એટલો ઉત્સાહ છે આને. આ લોકોને ખબર પડશે કે આપણે ભાનુ પ્રતાપને લીધા વગર આવ્યા છે તો હું થાશે. વાવ, બેન્ડ બાજુ. અમારા યુએસએ માં તો આવું કઈ હોતું જ નથી. હું ડાન્સ કરવા જાઉં. ઓરે દાદુ પણ હાર લઈને આવ્યા. દાદા પણ? ક્યાં છે મારું હોબી? ક્યાં છે? એ તો આયા જ નહીં. શું? અમે એમને બહુ કીધું, હેલો અરે બહુ મજા આવશે. તો કે ના, મને ન્યાસ ગમે છે, હું નહીં આવું. બોલો. એમણે એવું કીધું? હા આંટી, મારા બોસે એવું કીધું છે કે જ્યાં સુધી મારી પત્ની ઇંગ્લિશ બોલવાનું નહીં છોડે ને ત્યાં સુધી હું કિડનેપર સાથે રહીશ. જોયું તારા પાપે મારો દીકરો ઘેરે ના આવ્યો. જો નો 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 આંટુ,
આંચુ આ લોકો ખોટું બોલે છે. એક્ચ્યુઅલી અમે લોકો ત્યાં કિડનેપર પાસે ગયું હતું. અમે ત્યાં લાલ દિવાલ પાસે ઊભું પણ રહ્યું હતું. અમે બહુ બધું વેઇટ પણ કર્યું હતું, પણ એ લોકો આવ્યા જ નહીં. એનું ખાલી ફોન આવ્યું હતું. હેલો 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 માસમ બેટા, ક્યાં છો? હું ક્યાં છું એની મને ખબર નથી, પણ તું તું મારી વાત ધ્યાનથી સાંભળ બેટા. હા પપ્પા બોલો. બેટા, સીકે ચંદન અને ચંદુ કિડનેપર સાથે મળેલા હોય એવું મને લાગે છે. હું તો એમની ચુંગાલમાંથી છટકી ગયો છું બેટા, પણ તું તું તારું ધ્યાન રાખજે. ઓકે ઓકે પપ્પા, શ્યોર. અચ્છા, તો આ આ લોકોનો પ્લાન છે? એટલે પહેલા પપ્પાનું કિડનેપિંગ કરાવ્યું, પછી હવે એમને છોડાવશે? એટલે પપ્પાની નજરમાં હીરો? નોટ અ બેડ પ્લાન. હોશિયાર છે આ લોકો. થાકી જવાય છે. હા સાચું કીધું, બહુ થાકી જવાય છે. સિગરેટ બંધ કરી દો. હા, એક નારિયેલ પાણી. 20 રૂપિયા કા હે? 21 રૂપિયા આપો. ભાનુ પ્રતાપ, પેલો નંબર હતો હું. ફેક ફેક ફેક, જલ્દી ઉપર ઉપર. ફૂટબોલ નથી બે, ચાલ ચાલો 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 ચાલો. એ બરાબર બાત જો, ભાગી ના જાવ જીએ. 3-4 નાળિયેરે મંગાઈ રહ્યા, ગાડી ઓર્ડર જ કરે છે. ભાગી ના જાય. બોસ સ્ટ્રોંગ છે બોસ. બે ટિંચર્યું લાગે છે. રાજસ્થાનનો માલ છે બોસ. ના ના, હરિયાણાનો માલ છે. હે, નથી હરિયાણા, નથી રાજસ્થાન, પ્યોર રખિયાલનો માલ છે. વાહ ભાઈ. એ બોસ, હું શું કહું છું, પેલા અમને ફોન કરો ને યાર. કોને? આ ભાનુ પ્રતાપ ને લઈને જાય. એ હા બોસ, બહુ ખર્ચો છે હો એનામાં. હું કરો 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 લાવવાનો, ચાલતો લાવવાનો. 200 રૂપિયા ખર્ચો વધારે ગયો હોય. કરું છું ને. કરો કરો યાર. હા. હેલો, ભાનુ પ્રતાપ ને જીવતો જો હોય તો કેટલા કહું, કેટલા કહું? 10 10 10 10. 10 કિલો મોકલી આપો. 10 કિલો બટાકા લાવવાના છે બોસ. 10 કરોડ. જો ભાનુ પ્રતાપ ને જીવતો જોવો હોય તો 10 કરોડ મોકલાવો. નહીં મળે, જથ્થા ઈ કર લે. એ ના પાડે છે. અને બહુ હોશિયારી ના મારતો. તારો બોસ મારી સામે જ બેઠો છે. મારો બોસ? મારો બોસ કોણ છે? બોલ લે, કોણ છે મારો બોસ? આમ તો અમે જ છીએ ને. લે વાત કર. તારો માણસ છે, અને તારા માણસને કહી દેજે મારા પપ્પાને અત્યારે ને અત્યારે સહી સલામત ઘરે લઈ આવે. હા હા, કહી દઉં કહી દઉં. હેલો ભાઈ, તું સહી સલામત ભાનુ પ્રતાપ ને ઘરે મૂકી જાને. અબે મેં તમારા ચક્કર માં જઈને મારું સેટિંગ બગડે છે. ભાઈ, તમારી રામાયણ માં અમારું સેટિંગ બગડી જાય છે. ભાનુ બેન, તમારે જીવતા જોવા હોય તો 10 કરોડ મોકલાવો. હા, તમને 10 કરોડ જોઈએ છે ને? મળશે મળશે. હા, હું એક NRI માણસ ને આપું છું, એની પાસેથી મળશે. એ ભુરિયા લે. અરે લે ને. Hello, how are you? I am CK from USA. Oh, hi, how are you? I am from Rakhial. Oh, Rakhial? E kya have you? Hey, Arbang. Bhanu Pratap ne jivto jo hoy to 10 crore rupiya mokal. Par mari paase to dollars che. Em? Tamari paase dollar che to mari paase rupa che. Rupa bandi jangya. Mari paase rupiyu nathi par chaniyu che. Wait, I'll give it to him. બોલ બોલ વાલીના, કેમ છે? મજામાં છે ને? તબિયત પાણી જોર માં ને? એ બાપલે, તમારો આશીર્વાદ. બીજું બોલો, હું ઓલે તે હું લેવા ફોન કર્યો? એટલે પેલા ભાનુ પ્રતાપ ને ક્યાંનો પકડીને રાખ્યો? તમારે જીવતો જોવો છે કે નહીં? આ તો જોઈ નાખે ને, આપણને કઈ જાજુ અભિમાન નહીં હોય એમાં. તે ક્યાં આવવાનું છે? ઇસ્કોન મંદિર પાસે 10 કરોડ રૂપિયા લઈને આવી જજો. ત્યાંથી મારા માણસો ઓડલા ઉપર પહોંચાડી દેશે. હો, ભૂલતા નહીં, આવજો. હા ઓકે, વાત થઈ ગઈ તમારા માણસો જોડે. હું તને હાસુ કહું છું, તારા ફાધર ને અમે કિડનેપ નથી કર્યા, અને એને કિડનેપ કરીને અમને શું મળે? એક્ઝેક્ટલી મોસમ, અમારી વાત માન. અમારા માણસો એ તારા ફાધર ને કિડનેપ નથી કર્યા, ને મારા માણસો બધા યુએસએ માં છે, અને એને કાલે આપણને બધાને બોલાવ્યા છે રાત્રે ઇસ્કોન ટેમ્પલ. વાવ, ઇસ્કોન ટેમ્પલ, યુ ગાઈઝ રીમેમ્બર? હરે રામ હરે રામ. કમ ઓન ગાઈઝ, પ્લીઝ બી સિરિયસ.
Hey guys, how are you? Hey, what's up, man? બાકી ઘરે બધા કેમ છે? અને છોકરાઓ? અરે છોકરાઓ નાનકા કમલ કરી સાહેબ, દહમાન પરીક્ષા 33% લાવ્યો. બોલો નો હોય. અરે આજ શું કહું છું, સોમવારે શું કરે છે? સોમવારે બસ આપડે ફ્રી છે ને, તો સવારે 1:30 વાગે આઈ જજે. હા, આપણે કોઈનું કિડનેપિંગ કરવાનું છે. હા, જોરદાર જમા બમાનું બધું બધું તારો બંદોબસ્ત થઈ જશે. તું આવી જજે. હા પાક્કું. થેન્ક યુ. આ જાડે મેં પણ સારી જગ્યા કામ મળ્યું તો નોકરી માટે. હા, ઓ વાવ, ગિટાર યુનિવર્સિટી. રિયલી? તમે કઈ વગાડો છો? વાજુ? એટલે આમ હું બેન્ડ બાજવા પીપુડી વગાડું છું. આ તો પાર્ટ ટાઈમ છે. ગ્રેટ, વન્ડરફુલ, નાઇસ. એ આ સ્નેહ મિલન માં આયા છો? અરે ભાઈ, મૂળ વાત કરો ને કામ ની. હા તો ક્યાં છે બોસ? ક્યાં છે? અંદર. અચ્છા, અંદર છે. હાલો હાલો અંદર. એ ઉભો રહો. એ શું લઈ આવો યાર? કેમ? હે, રૂપિયા માંગો ને. એ રૂપિયા રાખો. કેટલું શીખવાડવાનું યાર? બે યાર, આના બદલો કોઈ. એ હું બની જઉં બસ. નહીં બોસ તો હું જ. એ રૂપિયા લાવો ને યાર. અરે આપી દે ને ભાઈ, આપણા લોકો છે. આપી દે. યા યા, કેમ નહીં કેમ નહીં. લિસન ચણિયું, આ ગુંડુ બહુ સારું છે. રૂપિયો આપી દે. આ તો આપી દો ને, એમાં આપણને કઈ જાજુ અભિમાન નહીં. હો, જો રૂપિયા તો આ લોકો માટે લાયને આપણે. આ તો આપવાના કે નહીં? તો આપી દે ને. આપી દે. ઓબવિયસલી એમને આખી ટીમ ને સેલરી આપવાની હોય, અહીંયા નું રેન્ટ પે કરવાનું હોય, મોબાઈલ બિલ્સ, ઇલેક્ટ્રિસિટી બિલ્સ, રાઈટ? રાઈટ, બરાબર. આપી દો, આપી દો. હા શું કહું છું, કોઈ નું પેટ કાપી ને રૂપિયા મળે ને એવા રૂપિયા બાપુ આપણને નથી જોતા. રૂપિયા તો લાવો. રૂપિયું, રૂપિયાનું બેગ આપી દે. બેગ મેં તને આપી દીધું ને, તો આપી દે, આપી દે. અરે પણ ઈ તો મેં ત્યાં ફુવારા પાસે મૂકી દીધી હતી ને, તે લીધી નહોતી. કેમ? હું શું કુલી છું? નો નો, તમે જ કહો. આ લોકોની પથારી હું પાથરી આપું, એમના ક્લોથ્સ હું વોશ કરી આપું. આવું કરવાનું? અને ઇંગ્લિશ શીખવાનું છે તો રાઇમ્સ, પોએમ્સ આ બધું હું એને ટીચ કરું છું. હવે તમે જ કહો, આ ચાલે? ના ચાલે ભાઈ, ખોટું કહેવાય. તો પછી ના ના આવે એમ નથી કે તો બાપુ. અરે આને જ્યારે કાઠિયાવાડી બોલવું હોય ત્યારે મારી પાસે આવે છે, અને બાજરાનો રોટલો ખાવો હોય ત્યારે હું એને ખવડાવું છું, વઘારેલી ખીચડી ખવડાવું છું, દુહા હમડાવું છું, અને ખીચડી ભેગી એને છાસે આપું છું. પૂછો એને, પૂછો એને છાસ આપું છું. અરે આ બધું છોડો તમે. આને ડોનની ટ્રેનિંગ કોણ આપે છે પૂછો તમે? અરે સવાર સાંજ અને ડોનની ટ્રેનિંગ આપું છું. જો હમણાં બોલશે ચંદુદા રિયલ ડોન. હવે પૂછો એને, પૂછો. ભૈયા સાચું કે છે? તમે અમને દુખડા સાંભળવા માટે બોલાયા છે? રૂપિયા માંગો ને રૂપિયા. એ રૂપિયા આપો ને રૂપિયા. યસ યસ યસ, ઓફ કોર્સ. આપી દે રૂપિયો, આપી દે. અરે પણ મેં આને આપ્યા હતા. અરે યાર, આ કેવી બુદ્ધિ વગરની વાતો કરો છો તમે લોકો. ઓ માય ગોડ, એક મિનિટ, રૂપિયોનું બેગ ઘરમાં જ છે. લો બોલો, લો બોલ. નો, વેટ 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 વેટ, નહીં ઘરમાં જ છે. બે યાર, નો વેટ, ઘરમાં નથી, ફાઉન્ટેન ના પાડી પર છે. પેલા ફોરમ કે તો. અરે તારામાં બુદ્ધિ નથી? બુદ્ધિ વગરની વાતો કરે છે. બુદ્ધિ અમારામાં નહીં, તમારામાં નથી. ઓકે, તમારું આખું પ્લાનિંગ જ રોંગ છે. તો શું? અરે છોકરીને કિડનેપ કરીને બાપ પાસેથી પૈસા મંગાય? બાપને કિડનેપ કરીને છોકરી પાસેથી રૂપિયા? બસ સાચી વાત છે, ખોટી વાત નહીં. આનો જ વાક છે. મેં એને એમ કહ્યું કે આપણે ભાઈ ખરેખર છોકરીને કિડનેપ કરવાની હતી, પણ આ છે ને, બોલો બાપને કિડનેપ કરી લાવ્યો. ઓ કરાય. એ હારું થયું તમે મારી મોહમ ને હાથ પર ન લગાડ્યો. બાકી મારી માના હમ અહીંયા ધીંગાણું થઈ જાત. ધીંગાણું? ધીંગાણું? A new Gujju word. What does that mean actually? Hey, select kariyu. Pariyar karo nam. Oh, you mean to say once more? What does that mean actually? Boss! Rupiya mango ne rupiya! Rupiya apu ne yaar! Ja, rupiya liyao. Rupiya liyao. Fine. Okay. ભલે ત્યારે અમે લેતા આવીએ છીએ. હાલો હાલો, તમ તમાર તમે ચિંતા નહીં કરતા, અમે આવી જાહુ. કોઈ જાતની ચિંતા નહીં કરતા, અમને જ્યારે મન થાય ત્યારે બાજરાના રોટલા ખાવા આવી જાશો. પપ્પા, તમે આવતા જતા રહેજો, તમારું જ ઘર સમજજો. પાકું એ તો પાકું. હાલો 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 હાલો, જય માતાજી. એ જય માતાજી. આ કેમ બહાર છે? એ થોડું વધી ગયું છે. અને અંદર કર. હે, નેક્સ્ટ ટાઈમ આવું ને તો મસલ વસલ હે. ઓ ચાલો, મળી મળીએ. આવતા રહેજો ભાઈ. મસલ, હાલો, બહુ સારું લાગ્યું. મસલ, બહુ સારું લાગ્યું. તમારા માટે નેક્સ્ટ ટાઈમ કે લેતું આવું. હા હા.
કાચી પાતરીશ નો મસાલો લેતા ઓકે ફાઇન આઈલ ગેટ ઇટ ફોર યુ બાય ડુડ બાય ડુડ બાય મેન બાય ગાઈઝ ચુનો સી યુ જાડો ચુનો જાડો ચુનો જાડો ચુનો લેતા આવશે જાડો ચુનો રૂપિયા તો લીધા નહીં ઓહો ત્યાં મારો દીકરો કિડનેપ થયો છે ને આ મારા ત્રણે ઘોડા વેચીને હુવે છે ઉઠો એ મજબૂત કોણ છે દાદા છે દાદા દાદા છે તમે પાનુને છોડાવવા ગયા હતા હે કે પછી ઓલા ગુંડાઓને મળવા ગયા હતા કેમ છો કેમ ની કરવા ગયા હતા ઓલી રૂપિયા ભરેલી બેગ તો ઓલા ફુવારા પાસે રહી ગઈ હતી એ દાદા એ આ નારીને હિસાબે એ કામ આનાથી બરાબર નથી થતું બોલો એ ચણિયું હું કે તારો નોકર નથી ઓકે તારે પણ તો બેગ સાચવવી જોઈએ ને પણ હા બળે નો 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 તમે બેવ છે ને જગડવાનું બંધ કરો હવે આગળ શું કરું છે ને એ વિચારો હે ને દાદા ઓકે હા યસ ચણિયું તું વિચાર હું તારા બાપનો નોકર છું તો હું પણ તારા ડેડુનો એમ્પ્લોયી નથી ઓકે માઇન્ડ યોર ટંગ અરે એ પણ તમે મને હરામ બોલ મી ધેટ આઈ વોન્ટ ટુ કિલ યુ અરે વિચારો મરો ને યાર અંદરો અંદર બાઈજા કરો છો તે બધા ઓલા ભાનુને છોડાવવાનો છે હા આપણે એક કામ કરીએ એ બેગ છે ને એ લઈને ગુંડાઓના અડ્ડે જઈએ તમે ગુંડાઓનો અડ્ડો જોયો છે ને ના ના એટલે દાદા એમાં એવું હતું ને કે લોકો છે ને બહુ ચાલાક હતા એ લોકો એમને ઇસ્કોન મોલ તો બોલાવ્યા પછી ઇસ્કોન મોલ પર બોલાવીને અમારી આખી પટ્ટી બાંધીને રિક્ષામાં બેસાડીને અડ્ડા પર લઈ ગયા અને ફરીથી અમારી આખી પટ્ટી બાંધીને રિક્ષામાં બેસાડીને પાછા છોડી ગયા એટલે એમને કંઈ ખબર જ નથી નો નો એક્ચ્યુઅલી એ ગુંડુ લોકો છે ને એટલા બધા ઇન્ટેલિજન્ટ સ્માર્ટ ઇનફ નહોતા એ લોકોએ શું કર્યું આંખો પર પટ્ટી બાંધી પણ હાથ તો ખુલ્લા રાખ્યા હવે આના જેવો કોઈ પણ સ્ટુપિડ આમ પટ્ટી ઊંચી કરીને ચીટિંગ કરી શકે ને તું એ બુરિયા તારે પટ્ટી ઊંચી કરવી હતી ને અમારા સમાજમાં આવું અલાઉડ નથી અરે દાદા બેવને તડકે મૂકો હું કહું છું મને આખે પટ્ટી બાંધી હતી પણ મેં છે ને હાળું બરાબર યાદ રાખ્યું એ લોકો છે ને અમને રિક્ષામાં બેહાડ્યા અને પછી પટ્ટી બાંધીને અમને લઈ જતા હતા પેલા સીધું સીધું ગયો પછી ત્યાંથી છે ને એને ડાબુ મારી લેપમાં જવા દીધું ગોલ ચક્કર ને યુ ટર્ન ને સકરડું ને હું તો તને એમ પૂછું આ બે બાર થી આવ્યા છે તું તો અહીંનો છું ને તને રસ્તાની ખબર ન પડી એ શું હે અરે દાદા એમ રસ્તા યાદ રહેતો તો ઉબર ના ફરાવતો અત્યાર મને લાગે છે તમારા લોકો થી કાઈ નહીં થાય એમ બોલે મને લાગે છે મારા ભારુને છોડાવવા માટે મારે જ જવું પડશે અરે મુંગારિયો હેલો હા બોલો જો ભી હવે લોચા ના મારતા હો જો હવે લોચા મારે ને તો તમે ભાનુ પ્રતાપ ને જીવ તો નહીં જુઓ પણ મારો ભાનુ હેમ કેમ તો છે ને હા જીવે છે જો તમારે ભાનુ પ્રતાપ ને જીવતો જુઓ હોય ને તો 10 કરોડ રૂપિયા લઈને તમે વોટર પાર્ક આવી જાઓ હા આવ આવ એ યાર આ ધોડિયો ક્યાં રહી ગયો તેને અહીંયા જ બોલાવ્યો તો ને અરે એને અહીંયા ક્યાર ન બોલાવ્યો તો હજુ સુધી નથી આવ્યો ક્યાં એ હે પંટરલોગ રૂપિયા લાયલા હે હા હા લાયા હે પર ભાનુ પ્રતાપ કિધર હે પેલા રૂપિયું કિધર હે અરે એ પૈસાની બેગ પેલો ભોર્યો લઈને આવવાનો તો હજી સુધી નથી આવ્યો એ ભાઈ તું જાણી યાર ધોડિયાનું કામ આવું જોઈએ અરે હું તો કહું છું સાવ બુદ્ધું છે અરે સાવ ગાંડો છે મૂર્ખો છે મૂર્ખો જીતને તેના માતો લબાડ છે લબાડ એક નંબર નો તું છે એક નંબર ગધેડો છે ગધેડો હું તો ચણિયું આઈ એમ સીકે ફ્રોમ યુએસએ આ તો ધોળિયો છે એ ધોળિયા તું તો હાવ કાળિયો થઈ ગયો હે એ જોરદાર ગેટઅપ ધોળિયા થેન્ક યુ સો મચ એ બાય ધ વે તે અમને લોકોને અમારું કમ્પ્લીટ ગેટઅપ ચેન્જ કરીને અહીંયા આવવાનું કીધું કેમ હા હા એની પાછળ છે ને રીઝન છે એમાં એવું છે કે અત્યાર સુધી આપણે બોસને બચાવી શક્યા હે નહીં નહીં ને તો હવે છે ને દાદા પૈસા ભરેલી બેગ લઈને આવે છે આપણે એ બેગ એમની પાસેથી લઈશું ગુંડુઓને આપીશું અને બોસને છોડાવીશું એટલે આપણે એમની નજરમાં બની જઈશું હીરો યુ મીન ટુ સે ધેટ રૂપિયું ભરેલું બેગ હું લઈ લઈશ હું કિડનેપરને આપીને ભાનુ અંકલને છોડાવી લઈશ એટલે બધાની નજરમાં હીરો એ બેગ તું નહીં હું આપીશ અરે એક મિનિટ તમે લોકો એક કામ કરો તમે એ બેગ લઈને મારા હાથમાં આપી દેજો હું ઓલા ગુંડાને આપીશ અને એની પાસેથી ભાનુ પ્રતાપને છોડાવી લઈશ નહીં 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 ધીસ ટાઈમ આવું ના હોય હું બોસ છું ભાઈ તો મારું ચાલે એ દાદુ દાદુ દાદુ
ત્યાં નથી, દાદુ અહીંયા છે. પાછો મેં બનાવ્યું એ ભુરિયા. બોલાવે છે તો અહીંયા, પણ એ દેખાતો કેમ નથી? જગ્યા તો એ જ છે. શું કરો છો બોસ? જુઓ, પેલા ગુંડાઓ આવી ગયા છે અને દાદા પણ રૂપિયાની બેગ લઈને આવી ગયા છે. દાદા જેવા પેલા ગુંડા ને રૂપિયા આપે એટલે આપણે એમને રંગે હાથે ઝડપી લેવાના છે. રંગે હાથો? હાથ રંગીને આવ્યો? એમ નહીં, એમ નહીં. જેવા પેલા રૂપિયા આપે ને દાદા, એવા આપણે એમને ઝડપી લેવાના છે. અરે પણ કિડનેપર તો આપણે જ છીએ. હા નહીં, આ જ્યારથી પોલીસ ની વર્દી પહેરી ત્યાંથી ખબર જ નથી પડતી. દાદા ને શોધો. હા દાદા, 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 હીરે દાદા. હા નહીં, હીરે ભાગો, 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 ભાગો. પોલીસ ના વેશ માં ગુંડાઓ મારી બેગ લઈ ગયા, રૂપિયા ભરેલી. કઈ વાત નહીં, હાડો એનો મન જ લાગે છે. એ ઉભરે ચાડિયા. એ બેસાડો તો ખરી યાર. હા પકડજો. ખોલો, પૈસા જોયા નથી ક્યારના. ખોલો. ખોલું છું, ઉભો તો રહી જા. નહીં ખુલતી. ખોલ, ખોલ, ખોલ. એક્સક્યુઝ મી, શું થયું? બેગ નથી ખુલતી. ખોલી આપો. હું ખોલી આપું? આમ પણ આવી બેગ ખોલવાનું છે ને, પોલીસ નું કામ નથી, ગુંડુ નું કામ છે. જો ગુંડુ નું કામ છે. જો આ તો પેલું છે. હા ગુંડુ. પકડો, પકડો ને. આમાં રેકગ્નાઇઝ થઈ ગયું. ગુંડુ, મારો હોબી ક્યાં છે? મારો હોબી ક્યાં છે? મોમ, આપણે અહીંયા આવ્યા છે કેમ? આપણે અહીંયા તારા ડેડને ગુંડાઓ પકડીને લઈ ગયા છે ને, તો એમને બચાવવા માટે આવ્યા છીએ. તારા દાદા છે ને અહીંયા પૈસા લઈને આવી ગયા છે, એટલે આપણે તારા દાદાને હેલ્પ કરવા માટે આવ્યા છીએ. સાચી વાત છે. જો મોમ એ ગુંડો મારા હાથમાં આવશે ને, તો એને છોડીશ નહીં. મોમ, લુક, 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 પેલો ગુંડો એના હાથમાં બેગ છે. હા, આપણે ગુંડા પાસેથી બેગ લઈને સીકેને આપી દઈએ. સીકે તારા ડેડને ગુંડાઓથી છોડાવશે અને તારા ડેડની સામે હીરો બની જશે. રાઈટ, હરી અપ, ત્યાં જજો જલ્દી. છે 72 રૂપિયો મારી પાસે છે. ચલ ચલ, આઈ વિલ બીકમ ધ હીરો. એ હું કર્યું તે આ આણે છે ને, આ ગુંડુને માથામાં વૂડેન માર્યું છે. અરે તમે બને અહીંયા છો? તો સીકે ક્યાં છે? અરે આર યુ અ સડ્ડુ? હું વેસ ખાયા છે. મામેરું ના કહેવાય, મેમરી લોસ થઈ ગઈ એમ કહેવાય. હા ધેર યાર બાપુજી, ખબર તારી? હા હું નો. એ દાદા, મેં છે ને પિક્ચર માં જોયું છે, જ્યાં એને વાઈગું હોય ને ત્યાં ઈ જગ્યાએ પાછો ફટકો પડે ને તો એને બધું યાદ આવી જાય. માર 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 માર. સાંભળ, હું મારું ને ઈ હારું લાગે. લાવ અહીંયા, લાવ અહીંયા, લાવ. પિક્ચર માં હીરો મારે ને ઈ જ હારું લાગે. ભાનુ પ્રતાપ ને લઈ જાઓ. એમ કઈ બેગ નો મળે, પેલા ભાનુ પ્રતાપ ને લઈ આવો. આ લોકો ને પહેલા કહો મારા હોબી ની ડિલિવરી કરાવે. ડિલિવરી? મન તો નથી આવડતું ડિલિવરી કરતા. એ તમને કોઈને ડિલિવરી કરતા આવડે છે? ના, અમને ડિલિવરી કરતા નથી આવડતું. અમે કઈ દાન છીએ માસી?
માસી આ જાડિયાએ બહુ કર્યો કાઢો આ જાડિયાને એ જાડિયા તને એક રૂપિયો પણ નહીં મળે બધા પૈસા અમારા એ જાડિયા હા આજથી તારું રિઝાઈન આજથી તને બોસની પદવીમાંથી કાઢીએ છીએ એ જો આવું કરે છે માસી ના કરાય બકર ના કરાય એ ધનુ મારું થાય બંદૂકમાં ગોળી તો હતી ને કોણે ફોડી અસલી પોલીસ ક્યાંથી આવી ગઈ તમારામાંથી ભાનુ પ્રતાપનું કિડનેપિંગ કોણે કર્યું છે આઈ વિલ ટેલ યુ આ લોકો છે ને અચ્છા તો તે કર્યું છે ભાનુ પ્રતાપ ને અમે છોડાવી લીધો છે ભાનુ પ્રતાપ ને તમે છોડાવ્યા પણ એને તો અમારે છોડાવવાના હતા અરે યાર સોલિડ મોકો જતો રહ્યો ધેટ મીન્સ હવે ભાનુ અંકલ ની નજર માં આપણે હીરો ક્યારેય નહીં બનીએ તમારે લોકો હીરો બનવાની જરૂર નથી આવી ગયા તમે લોકો હીરો છો જ થેન્ક યુ હો સાહેબ તમે મારા હોબીને છોડાવ્યા થેન્ક યુ મને નહીં થેન્ક યુ આ છોકરાઓને કહો એમના કારણે મને કિડનેપર પકડવામાં સફળતા મળી હા ઇન્સ્પેક્ટર આ લોકોને લઈ જાઓ અંદર સારું થયું હા તમે હેમ ખેમ પાછા આવી ગયા તમે પાછા આવો ને હેમ ખેમ એના માટે મેં માનતા માની છે ભર ઉનાળે ભર તડકે ઉઘાડા પગે ચાલતા ચાલતા અંબાજી દર્શન કરવા હું બાપુજી ને મોકલાવીશ હે ભગવાન અરે કોકાનું કિડનેપિંગ કરાવો ને પૈસા એ દઈશ ને છોડાવાય નહીં આવું તમારા હમ હું તમારા ત્રણેયનો ખૂબ આભારી છું ભાઈ તમે ત્રણેય ભારે જહેમત ઉઠાવીને સાહસ કરીને ગુંડાઓની ચુંગાલમાંથી મને બચાવ્યો છે મોસમ બેટા હવે સમય થઈ ગયો છે આ ત્રણમાંથી કોઈ એકને પસંદ કરવાનો આપણે જાણીએ છીએ તને પામવા આ લોકોએ કેટલી મહેનત કરી છે તો બોલ બેટા આ ત્રણમાંથી તને કોણ પસંદ છે એક્ચ્યુઅલી ઘણા દિવસથી મારે તમને એક વાત કરવી છે ઇનફેક્ટ કોઈને મળાવો છે વિકી વિકી પપ્પા મમ્મી આ છે વિકી અરે હું તને મેઈન વાત તો કહેવાનું ભૂલી જ ગઈ ઓફ કોર્સ આઈ નો ધેમ તે બહુ કયું છે આમના વિશે તમે ચંદ્રકાંત ઓ આઈ મીન સોરી સીકે એનઆરઆઈ ફ્રોમ યુએસએ બોર્ન એન્ડ બ્રોટ અપ યુએસએ પણ દિલથી પાક્કા ઇન્ડિયન છો ભાઈ તમને પેલું કહ્યું હતું ને કંઈક બહુ ક્યુટ કરે છે પેલું કંઈ આમ યસ 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 રાઈટ અરે યાર કરો ને એકવાર પ્લીઝ એકવાર બતાવો ને આ જોઈ તો તું શું વાત હે સો નાઇસ ઓફ યુ એન્ડ હિયર યુ આર કાઠિયાવાડી સાવજ આહા તમે ભાઈ પેલું બોલ્યા હતા ને કાઈ પ્રેમ વિશે આહા ત્યારથી છે ને મને આ વધારે ગમે છે થેન્ક્સ ફોર ધેટ ઓ ચંદુ ધ રિયલ ડોન ક્યા બોડી બનાયેલા હે ભાઈ તું મારા ડેરિંગ તો દેખો એનીવેઝ લીવ ઇટ અંકલ એક્ચ્યુઅલી મારે તમને પહેલા મળવા આવવું જોઈતું હતું આઈ નો બટ સોરી મારી કંપનીના કારણે અને વર્કલોડના કારણે હું આવી ન શક્યો પણ આજે મારે તમને એક વાત કહેવી છે કે હું તમારી દીકરીને બહુ જ પ્રેમ કરું છું અને આખી જિંદગી પ્રેમ કરવા માંગુ છું પણ એક શરતે જો તમે પરમિશન આપો
તો ને તો જ. અરે અમારી પરમિશન કેમ ના હોય ભાઈ, અમે હંમેશા અમારી દીકરીની પસંદગીને જ પ્રાધાન્ય આપ્યું છે. અમારા માટે તો અમારી દીકરીના સુખમાં અમારું સુખ છે. અમારી દીકરીએ જો આ ત્રણમાંથી કોઈ એકને પસંદ કર્યો હોત તો એને સ્વીકારત, પણ મારી મોસમે તમને પસંદ કર્યા છે અને એમાં પણ અમારી હાથ છે, અમારા આશીર્વાદ છે. બસ દુઃખ અમને આ ત્રણ માટે છે. હા સાચી વાત છે, હવે આ ત્રણ લોકોને કોણ મળશે? હાય ગાઈસ. હાય. હું તમને બધાને સોરી કહેવા આવી છું. વિકી વિશે મારે તમને બધાને પહેલા જ કહેવાનું હતું, પણ હું ડરતી હતી કે તમારામાંથી કોઈ એક પણ મમ્મી પપ્પા કે દાદુને જો કહી દે તો. આઈ એમ રિયલી વેરી સોરી, મારા કારણે તમને બધાને હેરાન થવું પડ્યું. સોરી યાર. એ મોસમ, ડોન્ટ બી સોરી. વી કેન અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ. રાધર આઈ વુડ ડુ ધ સેમ. Don't feel bad about it. ચણિયુ, ઇંગ્લિશ આવડી ક્યું? મને પહેલેથી જ આવડતું હતું. અને મોસમ, આજે હું તને મારી સાચી ઓળખાણ આપું છું. મોસમ, હું ચંદુડો છું, તારા બાળપણનો ભેરુ. નાનપણમાં ગામડે જ્યારે તું રોકાવા આવતી હતી ત્યારે આપણે આમલી અને પીપળી રમતા હતા. હું તારી માટે વાડીમાંથી કેરી તોડીને લાવતો હતો. હું એ જ ચંદુડો છું. તે મને પહેલા કેમ ન કહ્યું? કેમ પેલા કીધું હતું? ઓલા વિક્કીને છોડીને મારી પાસે આવતી રહેત. અરે મજાક કરું છું, મજાક. જોકિંગ, જસ્ટ કિડિંગ, ફની મેન. મોસમ, મને પણ તારા પપ્પા અહીંયા નતો બોલાવ્યો. તું? હું ડિરેક્ટલી તારા પપ્પા પાસે તારો હાથ માંગવા પહોંચી ગયો હતો. રીલી? તને કદાચ યાદ નહીં કે એક દિવસ હું તારી ગાડી સાથે અથડાયો હતો. અને તું મારી સાથે ઝઘડતી હતી, મને બહુ ખખડાવતી હતી, પણ હું તને જોતો જ રહી ગયો. પેલું કહેવાય ને કે લવ એટ ફર્સ્ટ ફાઇટ થઈ ગયું હતું. બટ ફિકર નોટ, તારી જ ખુશીમાં મારી ખુશી છે. ગુડ મેન. ભુરિયા, તારે કંઈ નથી કહ્યું? ભાઈ હું કહીશ તો લોચું પડી જશે. એટલે સીકી, આઈ એમ સોરી ઇફ આઈ હેવ હર્ટ યુ. અરે હટા સાવન કી ઘટા, ખાને કા પીને કા મસ્ત રહેને કા અપન કા માફેક, એસા સોરી વારી બોલ કે ટેન્શન નહીં લેને કા રે. આ તો આખો ગુંડો બની ગયો. ઓ ભાઈ, અપન પેદાઈશી ગુંડા હે ક્યા? અરે ઇસકો કિડનેપ કરને કે લિયે જો ચંદુ આને વાલા થા ના, વો અપન ઇજ તો હે. ઇસકે કિડનેપર લોગ ને મેરે કો તો ઇસકા સુપારી દિયા થા, લેકિન ઇસકો દેખતે હી અપને કાન મે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ હો ગયા. પંછી આસપાસ ઉડને લગે, દેખતે હી પગલી કે પ્યાર મે ગિર ગયા. સોરી હા રે ભાઈ લોગ, સોરી હા, મેં યે કરકે તુમ લોગ કો મામુ બનાયા, ઓર તેરે કો થોડા એક્સ્ટ્રા સોરી હા, ડબલ માફ તો કર. હું તને એક જ શરતે માફ કરીશ, પ્રોમિસ કર કે આજ પછી તું ક્યારેય ખોટા રસ્તે નહીં જાય. તો આજે હું તને પ્રોમિસ કરું છું કે કોઈ પણ રસ્તા પર ગૂગલ મેપ વગર નહીં જાઉં. બટ આઈ રીલી વિશ તમને બધાને પોતપોતાની ડ્રીમ ગર્લ જલ્દીથી મળી જાય. મારા ફોનનું નેટવર્ક પણ નથી પકડાતું. ઇન્ડિયામાં જે દિવસથી આવ્યો છું મારી સાથે કંઈ જ સારું નથી થયું. વોટ ધ હેલ. હેલો, વોટ હેપન્ડ? હેલો, આઈ એમ ટોકિંગ ટુ યુ. એક્ચ્યુઅલી મારું ગાડું. ગાડું? આ માય કાર ઇઝ બ્રોકન નાઉ. મારો ડ્રાઈવર છે ને મિકેનિકને લેવા ગયો છે. એન્ડ એક્ચ્યુઅલી આઈ એમ ગેટિંગ સો લેટ. આઈ હેવ અ ફ્લાઇટ ટુ કેચ, યુ નો. સો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમને એરપોર્ટ મૂકી જાઉં. ના પાડો છો? નહીં, હા પાડું છું. આ મારું સ્ટાઇલ છે. ઇટ્સ માય સ્ટાઇલ ઓફ સેઇંગ યસ, યુ નો. આઈ ઓલવેઝ સે યસ. ઓકે, સો
Let's go. Yeah, after you. Come. Come. Take your bag. Yeah, yeah, I'll do it. सीटी मारे जे उगो था सोचे हैं सीटी क्यों मारे जे तने बहुत चर्बी चढ़ी गई चे ने हैं ऐ क्यों झापट मारी इसने तने सोकरी काठियावाड़ नी माथा भरे लागे से अबे तो आनिवा हिजा उस पर से चल निकल छोकरा हो छोकरी जोई न थी के बस पाछड़ पड़ी गया પણ આ લોકો લતિકાને ઓળખતા જ નથી કાઠિયાવાડની છોકરી છું કાઠિયાવાડની કાઠિયાવાડની જ છે આ સાંભળો ને હું શું કહેતો તો અરે મારી બસ બસ નીકળી જશે એ લ તી કા અને પાછી કાઠિયાવાડી છે આ બસ તો તારે પકડવી જ પડશે સંદન હેલો શું હોસ્પિટલમાં ઓ માય ગોડ હા હું આવું છું આ બસ આવે ને એટલી જ વાર આવું છું હા અરે યાર આ બસ શું થયું મારી મમ્મી હોસ્પિટલમાં છે અને આ બસ જ નથી આવતી અચ્છા બસની રાહ જુઓ છો તો રિક્ષા કરી લો ને એમાં શું થયું રિક્ષા તો કરી લઉં પણ તમારી પાસે પૈસા નહીં હોય હે અને પૈસા હશે તો તમે તમારું પર્સ ઘરે ભૂલી ગયા હશો ના 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 કદાચ તમે ઓફિસમાં ભૂલી ગયા છો હે ને અને આ બધું જૂનું થઈ ગયું એ નવું ટ્રાય કરો હવે અપોર માર દીધી પૈસા છે મારી જોડે છૂટતા નથી તારી જોડે હોય ને તો આપ ચાંપલો ઓપન થઈ ગયો માર આપો 100 300 400 500 ચાંપલો મારી દીધી એ લાગ્યું આપણા નાત વાળી હશે ઉડે 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 મને થઈ પતંગ ઉડે અને આકાશે આંબવાના ઓર તાજી છે ભાઈ જામી જગ છાપ રે છે જામી ઘર જાગી છે જો જે હોય ખોરતા હોજી ઉડે 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 મને થઈ પતંગ ઉડે અરે આકાશે આંબવાના ઓરતા હોજી જામી છે ભાઈ જામી જગ છાપ રે છે જામી ઘર જાગી છે જો જે હોય ખોરતા હોજી તો બધા આવી જાઓ મેદાને જંગમાં દોરી પતંગ લઈ ચિલ્લમ ચિલ્લી કરીએ રે ખેંચ મારો રે ખીલ છોડો રે ગરબા ના સ્ટેપ લઈ ચલો બોલો રે ખેંચ મારો રે ખીલ છોડો રે ગરબા ના સ્ટેપ લઈ ચલો બોલો રે એકની જગા પૂત્યા બીજો આવી જાય ટકી રહેવું સારું બહુ ટફ છે ભાઈ આખો થી આખો ના પેચ છે જામ્યા જવાની ના રંગીન વાયરા છે ગરબા
ના સ્ટેપ લઈ ચાલો રે ખેંચ મારો રે ઢીલ છોડો રે ગરબા ના સ્ટેપ લઈ ચાલો રે ખેંચ મારો રે ઢીલ છોડો રે ગરબા ના સ્ટેપ લઈ ચાલો રે